महाराज वर्णी वे शरमणीय दर्शनम मंदहासरुचिरा नांगुजम पूजितम सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्री स्वामिनारायणाय नमो श्रीहरि कृष्णाय नमो नमः श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो बोलिए श्री स्वामी नारायण भगवान की जय श्री नारायण मुनि स्वामीनारायण 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 Swami Narayan,
સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
કૃષ્ણ મહારાજ ની જય. હિવાલા ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી દ્વારા આયોજિત એકાદશ મહોત્સવ અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ શ્રી હરિલીલામૃત ગ્રંથની કથા. ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી અનેક જીવોના ઉદ્ધાર માટે વન વિચરણ કરવા નીકળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન વનમાં ફરતા ફરતા બદ્રીનાથ આવ્યા છે.
ભારત દેશના હિન્દુ સંસ્કૃતિના ચાર ધામો તીર્થના ગણાય, એમાં ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પૂર્વમાં જગન્નાથ અને પશ્ચિમમાં દ્વારિકા. ચાર દિશાઓમાં ભગવાનના ચાર ધામ છે અને ચાર ધામની વચ્ચે આપણે બધા રહીએ છીએ. આપણી ચારેય દિશામાં ભગવાનના નિવાસ છે. પૂજારીઓ, વિદ્વાનો એનું કહેવું એવું છે કે બદ્રીનાથમાં ભગવાન સ્નાન કરે છે. આખા દિવસની રૂટીન ક્રિયાઓમાં એક એક ધામની એક એક ક્રિયા બહુ વિશેષ પ્રમાણે છે. બદ્રીનાથમાં ભગવાન સ્નાન કરે છે. આજે બી તમે બદ્રીનાથ જાઓ, ભગવાન વહેલા ઉઠે અને ટાઢે પાણીએ ગંગા નાહો, નરનારાયણ ભગવાનનો અભિષેક થાય. ભગવાન સ્નાન બદ્રીનાથમાં કરે છે. અને પછી શણગાર કરવાના, સ્નાન કર્યા પછી શણગાર કરવાના હોય એટલે ભગવાન શણગાર દ્વારિકામાં કરે છે. દ્વારિકાના ભગવાનના શણગાર જો, ચાર ધામમાં સર્વશ્રેષ્ઠ શણગાર દ્વારિકામાં થાય. ભગવાન સ્નાન બદ્રીનાથમાં કરે, શણગાર દ્વારિકામાં કરે અને ભોજન જગન્નાથમાં કરે. જગન્નાથપુરીમાં ભગવાન ભોજન કરે. ભગવાન અવસર આપે તો ચાર ધામની જાત્રાએ ક્યારે જાઓ, જગન્નાથપુરીમાં રાજભોગના દર્શન કરજો. હે મોટું જબરું એનું રસોડું, એક એક ચૂલે લગભગ, અને આજની તારીખમાં હજી માટલામાં રાંધે, માટલામાં રાંધે, અને એક ચૂલે એક એક સાથે પાંચ પાંચ સાત સાત માટલા ચડાવેલા હોય, અને હેઠેથી તાપ કરે એમ કહેવાય કે ઉપરથી માટલા ચડતા જાય, એમ ઉતારતા જાય, છેલ્લે એટલું માટલું ઉતારે. અને ભગવાનનો ભોગ ત્યાર થાય, એક મોટો જબરો રૂમ જગન્નાથ ભગવાનની સામે, દસ બાર જણા લગભગ અડધો કલાક એ બધો ભોગ લઈ લઈ અને ઠાકોરજી આગળ કાવડમાં લઈ લઈને આવે, આખો રૂમ એ ભોજનથી ભરાય અને પછી ઠાકોરજી બેઠા બેઠા નિરાયતે જમે. રાજભોગ એટલે જગન્નાથપુરીના. હજી ચૂલે રાંધવાનું, અબોટિયા પહેરીને રાંધવાનું, માટલામાં રાંધવાનું. અને શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં એમ કહ્યું કે બીજે ક્યાંય પ્રસાદ લો ન લો, પણ જગન્નાથપુરીનો પ્રસાદ લેવામાં વાંધો નહીં. એ મહારાજે એટલા માટે કહેલું કે એટલું પવિત્રપણે ત્યાં રસોડું કરવામાં આવે છે. સ્નાન કરે બદ્રીનાથ, શણગાર કરે દ્વારિકામાં, ભોજન કરે જગન્નાથપુરીમાં અને વિશ્રામ કરે રામેશ્વરમાં. ભગવાન ત્યાં વિશ્રામ કરે છે. એટલે આ ચાર ધામમાં ભગવાન એક એક ક્રિયા, દૈનિક ક્રિયા કરે. આ ચાર ધામની યાત્રામાં સ્વામિનારાયણ ભગવાન સૌ પ્રથમ બદ્રીનાથ વધાર્યા છે. બદ્રીનાથના પૂજારીઓએ સ્વામિનારાયણ ભગવાનનું ખૂબ સ્વાગત કર્યું છે. રોજ નીલકંઠ વર્ણીને એમ કહેવાય કે ભોજન જમાડે છે, નરનારાયણ ભગવાનનો પ્રસાદ આપે છે. સ્વામિનારાયણ ભગવાન શાંતિથી નીલકંઠ વર્ણી બેઠા હતા અને એમાં એક બ્રાહ્મણના રૂપમાં સતયુગ આવ્યો. મૂળ સતયુગ હતો પણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો. સ્વામિનારાયણ ભગવાનની પાસે આવીને હાથ જોડીને ઊભો રહ્યો. ભગવાને પૂછ્યું, ભાઈ તું કોણ છો?
તો કે છે કે હું સતયુગ છું. કેમ આવ્યો છું? તો કે છે કે મારા યુગમાં લોકો તપ અને ધ્યાન ખૂબ કરતા, હવે આ કળિયુગમાં કોઈ તપ અને ધ્યાન કરતું નથી, માટે કાંઈક હું થોડો જીવતો રહું એવું કરો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એને આશીર્વાદ દીધો કે જા, અમે એવી સંપ્રદાયની રીત પ્રવર્તાવશું કે અમારા સંપ્રદાયના સંતો ને ભક્તો ધ્યાન પણ કરશે અને તપ પણ કરશે. સતયુગ ગયો ને ત્યાં ત્રેતાયુગ આવ્યો, એ ક્ષત્રિયના રૂપમાં આવ્યો. સ્વામિનારાયણ ભગવાનની એને પૂછ્યું તો કહે છે કે મારા યુગમાં લોકો યજ્ઞ બહુ કરતા, હવે કોઈ યજ્ઞ કરતું નથી, માટે હું પણ કંઈક જીવતો રહું એવું કરો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમે પણ બહુ મોટા મોટા વિષ્ણુ યાગ ને રુદ્ર યાગ કરીશું અને તારા યુગના ધર્મ અમે કળિયુગમાં પ્રવર્તાવીશું. ત્રેતા ગયો, ત્યાં દ્વાપર આવ્યો વૈશ્યના રૂપમાં. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ તારી શું મનોકામના? અને ત્યારે આ દ્વાપર યુગે એવું કહ્યું કે મારા સમયમાં લોકો પૂજા બહુ કરતા, આજ કળિયુગમાં કોઈ પૂજા કરતું નથી. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મારા યુગના ધર્મ પ્રવર્તાઓ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જા, અમે અમારા સંપ્રદાયમાં એવી રીતે પ્રવર્તાવશું કે મંદિરોમાં તો પૂજા થશે, પણ અમારા સંત અને અમારા ભક્ત પર્સનલી પણ પોતપોતાના ઘરે પણ રોજ પૂજા કરશે. સ્વામિનારાયણ ભગવાને દ્વાપર યુગને આશીર્વાદ આપ્યો. અને આ બધી જ રીત પ્રવર્તિઓ ભાઈ સંપ્રદાયમાં, શ્રીજી મહારાજે ધ્યાન પણ એવું ધરાવ્યું, શ્રીજી મહારાજે સંતો ભક્તો પાસે તપ પણ એવું કરાયું, શ્રીજી મહારાજે યજ્ઞો પણ એવા મોટા મોટા અહિંસક યજ્ઞો કરાવ્યા, અને જે હિંસાઓ યજ્ઞમાં થતી હતી એ બંધ કરાવી. અને આજ બી સ્વામિનારાયણ સંપ્રદાયમાં યજ્ઞો પણ એટલા થાય અને હરેક વ્યક્તિ પર્સનલી પૂજા કરે છે. મોટા ભાઈ ઉત્તરાણી ગયા એટલે પછી સૌથી નાનો ભાઈ આવ્યો અને ઈ હતો કળિયુગ. અને સ્વામિનારાયણ ભગવાન પાસે આવી બે હાથ જોડીને ઊભો રહ્યો. ભગવાન કહે છે કે ભાઈ તું કેમ આવ્યો? કળિયુગ કહે છે કે પ્રભુ એક તો મારા વર્ષો ઓછા, કળિયુગના વર્ષ 4,32,000, દ્વાપરના ઈથી ડબલ 8,64,000. કળિયુગના વર્ષો એડ કરતા જવાના એટલે આગળના યુગના વર્ષો આવતા જાય. કળિયુગના 4,32,000 એમાં 4,32,000 એડ કરો જોડો એટલે 8,64,000 દ્વાપરના, એમાં વળી પાછા 4,32,000 જોડો એટલે કેટલા થાય? 12,96,000 ઈ ત્રેતાના. એટલે આ કળિયુગ કહે છે કે ભાઈ મારા એક તો વર્ષો ઓછા અને એમાં વળી પાછા મારા યુગમાં તમે મારા ત્રણેય મોટા ભાઈઓના આશીર્વાદ દીધા કે અમે ધ્યાન પ્રવર્તાવશું, તપ પ્રવર્તાવશું, પૂજા પ્રવર્તાવશું, યજ્ઞો પ્રવર્તાવશું, તે પછી મારે જવું ક્યાં? ભગવાન કહે છે કે ભાઈ તારે શું કરવું? કળિયુગ કહે છે કે મારા બે દીકરા છે એ ક્યાં જશે? કોણ તારા દીકરા? કળિયુગે ત્યારે બહુ સરસ વાત કીધી, કુસંપ અને ક્લેશ આ બે મારા દીકરા છે. જો તમે સતયુગની પ્રવૃત્તિ કરશો આ યુગમાં, ત્રેતાની ને દ્વાપરની પ્રવૃત્તિ કરશો, તો મારા કળિયુગના દીકરાઓ કુસંપ અને ક્લેશ જાશે ક્યાં? અને સરસ બોલ્યો છે કળિયુગ, કુસંપ ને ક્લેશ કુમાર મારા છે પ્રાણ થી બે મુજે પૂર્ણ પ્યારા, કહો બિચારા જઈ ક્યાં રહેશે, જ્યારે જનો જ્ઞાન વિરાગ લેશે, જ્યારે જનો જ્ઞાન વિરાગ લેશે. લોકો જ્ઞાની બનશે, વૈરાગી બનશે, તો પછી મારા દીકરા કુસંપ ને ક્લેશ ક્યાં જશે?
બહુ મજાની કથા વિહારી લાલજી મહારાજે આ લખી છે કે કળિયુગના દીકરા છે બે કુસંપ અને ક્લેશ, અને જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય હોય ત્યાં કુસંપ અને ક્લેશ રહે નહીં, જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય જાય ત્યાં કુસંપ અને ક્લેશ. અને જ્ઞાન એટલે શું? એમાં ઘણી પ્રકારની સમજણો પણ આવે, પણ મુખ્ય જ્ઞાન એટલું છે કે જ્ઞાની તેને ગણીએ જેને હરી મૂર્તિનું જ્ઞાન છે. નિષ્કુળાનંદ સ્વામી આટલી જ જ્ઞાનીની વ્યાખ્યા કરી, જેને ઈશ્વરનું યથાર્થ જ્ઞાન થયું એ જ્ઞાની. અને શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદોમાં એમ કહેવાનું કે જેને ઈશ્વરને જાણ્યા એને બધું જ જણાઈ ગયું, અને જેને ઈશ્વરનું જ્ઞાન ન થયું અને આખી દુનિયાનું ગમે એટલું જ્ઞાન હોય છતાં એ અજ્ઞાની છે. કારણ કે દુનિયાનું જ્ઞાન તો ક્યાં સુધી? મરીએ ત્યાં સુધી, મર્યા પછી. માટે ઉપનિષદોમાં ગુરુ શિષ્યના સંવાદમાં એમ કહેવાનું, શિષ્ય પૂછે કે જેને જાણવાથી બધું જ જણાઈ જાય એવું શું? ત્યારે ગુરુએ કહ્યું કે એવું તો એક બ્રહ્મ તત્વ છે, ઈશ્વર તત્વ છે, એને યથાર્થ જાણો એટલે બધું જ જણાઈ ગયું. જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય અને જીવનમાં વૈરાગ્ય આવે તો કુસંપ અને ક્લેશ ન થાય. કુસંપ અને ક્લેશના કારણો રાગ છે અને ઈશ્વરના જ્ઞાનનો અભાવ છે. મહારાજે પછી એને એમ કહ્યું કે જો અમે એક શાસ્ત્રની રચના કરીશું, શિક્ષાપત્રી, જે લોકો શિક્ષાપત્રી પ્રમાણે રહે ત્યાં તારે જવું નહીં. કળિયુગને કીધું છે જે શિક્ષાપત્રી પ્રમાણે રહે ત્યાં તારે જવું નહીં, અને જે શિક્ષાપત્રી લોપે ત્યાં તું કુટુંબે સહિત નિવાસ કરજે. આવો આશીર્વાદ દેવો પડે ને ભાઈ, એનો યુગ. એટલે મહારાજે કળિયુગને આશીર્વાદ દીધો, શિક્ષાપત્રી લોપે ત્યાં તું તમતારે કુટુંબે સહિત રહેજે. અને આ વાત બહુ પાકી છે, જ્યાં શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવાય ત્યાં લગભગ કોઈ દી કુસંપ કે ક્લેશ થાય. કુટુંબ હોય, પછી મંડળ હોય, સમાજ હોય, સોસાયટી હોય કે દેશ હોય, કુસંપ અને ક્લેશનું કારણ છે ભગવાનની જે આજ્ઞાઓ લોપાય. રાગ, દ્વેષ, મમત્વ, લોભ, સ્વાર્થ વૃત્તિ આ બધું જોર કરે એટલે કુસંપ અને ક્લેશ આવે. અને એક વાત બહુ પાકી છે કે માણસ પાસે આ લોકનું ગમે એટલું હોય પણ જો ઘરમાં સંપ ન હોય તો સુખ ન આવે. પછી તમારે તમારું કુટુંબ ને અમારે અમારું કુટુંબ, અમારે સાધુનું મંડળ, આ બેનો હોય તો એને એનું મંડળ, ગ્રહસ્થ હોય તો એને એનું ઘર, કે પછી સમાજ, તમે આમ જો આખો સમાજ આવે તમારો, નાચ કયો જે કયો, કે પછી સંપ્રદાય ગમે તે, બધી જ પ્રગતિ માણસ કરે પણ કુટુંબમાં કે મંડળમાં સંપ ન હોય એટલે કોઈ ચીજની મજા ના આવે. બધું જ હોય ને, આપણે એમ કહેવાય કુસુમમાં તો ગોળાના પાણી પણ ફૂંકાઈ જાય. કુસુમ વસ્તુ એવી છે, કુસુમ એટલે આ ધોમ ધોમ ધકતો તડકો, આમાં તો પૃથ્વીને ફાડી નાખે એવો આ તડકો ભાઈ, પૃથ્વી ફાડી નાખે. મોટા મોટા તરડા પડી જાય, એમાં માણાના પગ હમાઈ જાય એવી તિરાડીઓ પાડી દે આ ધોમ ધોમ ધકતો તડકો. અને એવો જ સેમ ટુ સેમ કુસુમ જે ઘરમાં પડ્યો એ ઘરને આખું વીખી નાખે, નોખું નોખું કરી નાખે, મોટા મોટા તવડા પાડી દે. અને સંપ એટલે વરસાદ, વૃષ્ટિ વરસે એટલે મોટી મોટી તિરાડીઓ પડી હોય ને ભાઈ, એ પછી એકમેક થઈને પૃથ્વી એક થઈ જાય, એ સંપ કામ કરે છે. અને આ વાત આપણે બધાએ સમજવી રહી, લૌકિક ગમે એટલી પ્રગતિ કરીએ પણ સંપ વિના સુખ નથી.
વિહારી લાલજી મહારાજે જ કોઈ ભી પ્રસંગે પંક્તિ બહુ સરસ લખી છે, જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, જ્યાં સંપ છે સુખ છે વિશેષ, જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, સંપ છે ત્યાં સુખ છે વિશેષ, સંપ માં તો દુઃખ છે અશેષ, 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 જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપ માં તો દુઃખ છે અશેષ. એટલે હું આ બાબતમાં ઘણી વાર કહું છું કે બને ત્યાં સુધી સંપ રે, કોઈ પણ ભોગે એ પ્રયત્ન પહેલો કરવો, કુટુંબમાં, પરિવારમાં, મંડળમાં, સંપ્રદાયમાં, સત્સંગમાં પહેલી પ્રાયોરિટી આને આપવી. સંપ હશે તો મજા આવશે, નવા નવા વિચારો પણ સારા આવશે. કુસંપા માણસની શક્તિ બધી નાશ પામે, બુદ્ધિ પણ નાશ પામે, મુખારવિંદનું નૂર પણ નાશ પામે. તમે જોજો, ક્યારે ઘરમાં ડખો થયો હોય પણ તમે આભલા મોઢા જોજો, હરીસા હોય તો મોઢા જોજો, નહીતર હું એક એક હરીસો આપીશ તમને. કુસંપ હોય ગમે, આમાં તમારી એકલાની વાત નથી, અમારી સહિતની વાત છે. અમારા મંડળમાં ડખો થયો હોય પછી આપણે એક બીજા મોઢા જોવા, ચડેલા જ હોય, બહુ મિડલમાં બહુ મજા આવે. આ અમારે તબલા વગાડી, તબલામાં તબલું વધારે ચડી ગયેલું હોય ને તોય સારું ન વાગે, ઉતરી ગયેલું હોય તોય ન સારું વાગે, આ મિડલમાં હોવું જોઈએ. એમ જ્યારે કુસંપ વ્યાપે ને તો અડધાના મોઢા ચડેલા હોય, અડધાના મોઢા ઉતરેલા હોય, પછી એક કોઈ સૂર હરખો ન નીકળે. તમે જોજો, ગમે કામમાં જાઓ, પતિ પત્ની ઝઘડો થયો હોય, બે જણા બે મહિનાથી આ વાતો કરતા હોય, આપણે કાકાને બેહવા જવું છે, સુરતમાં બેહવાનો રિવાજ ને, હાંજે બેહવા જાય, આપણે કાકાને બેહવા જવું છે, પણ કારણોસર વાત રહી જતી હોય ને બંધ રહી જતો હોય પ્રોગ્રામ, વારે વારે પત્ની એમ કહેતી હોય કે ભાઈ આપણે કાકાને બેહવા જવું છે, કાકીએ ઘણી વાર કીધું છે આપણે જવું છે, પણ પતિ ઠેલાવે જતો હોય. એમાં એક દિવસ બપોરે બરોબર જમવા બાબતમાંથી પતિ પત્ની ડખો થાય અને બે જણા બાંધે, હારી પેટના બાંધે, પછી હાંજે ઓલો પાછો કામેથી આવે અને પછી એમ કે એને એમ હોય કે લાવો ને શરૂઆત આપણે કરીએ, એમ કે ભાઈ બપોરે બાંધ્યા છે, જરાક હરખું થઈ જાય, એની ઈચ્છા હમણાં કાકાને બેહવા જવાની હતી તો હું પૂરી કરી એમ. એટલે ઈ પછી એમ કે તું કેદું ની કહેતી હતી કે કાકાને બેહવા જવું, તો હાલો આજ નવો રહે છે, તમારે જવું જાઓ, માન ન થવું. એટલે બે મહિના છે તું કહેતી હતી, પણ મૂળ હું હવે મોઢું ચડી ગયું, હવે હરખો સૂર નો નીકળે. પછી ઉડોઈ એમ કે કાલ તું બપોરે દાળ ભાત ને શાક રોટલી કરજે, પછી એ ન થાય, કારણ કે હવે સુરત બેસૂરો થઈ ગયો આખો. આ શાસ્ત્ર માત્ર જીવનના અનુભવમાંથી આવ્યા છે, એટલે વક્તા એટલે એ બી એક શાસ્ત્ર છે, અને શાસ્ત્ર છે એ બી એક વક્તા છે. જેટલો જેને જીવનનો અનુભવ થાય એટલી જ વાત શુદ્ધ અને સચોટ નીકળે, એ બહુ પાકી વાત છે. જીવનનો અનુભવ વિના કોઈ શાસ્ત્ર બી સમજાતું નથી, નવું શાસ્ત્ર પણ થતું નથી, નવી વાત પણ આવતી નથી. કોઈ શીખીને વાંચીને કરવા જાય તો એમ કઈ થતું પણ નથી. માટે બને ત્યાં સુધી સંપીને રહેવાય, એ બહુ જરૂરી છે અમારે તમારે બધાય માટે. સંપ છે એ સુખનું કારણ છે. મને એટલી ખબર છે કે કાંઈ ન હોય ને આપણી પાસે આ દુનિયાનું,
પણ આપણે જે કઈ પરિવારમાં થોડા ઘણા હોય, હળી મળીને રહેતા હોય ને, તો એ મજા બહુ આવે. અને ઘણી વાર આપણી પાસે ઘણું હોય પણ જો પરિવારમાં હંપ ન હોય તો મજા ના આવે. ભાઈઓ ભાઈઓને અબોલા, પતિ પત્ની ને અબોલા, બાપુજી અરે અબોલા, બા અરે અબોલા, આ બધું શા માટે? રહેવું થોડું અને અબોલા 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 જ કરવા. ભાઈ મીરાબાઈ કહેતા કે કિસસે લડુ ચાર દિન કે મિજબાન, કોની હારે ઝઘડા કરવા ચાર દિવસના મહેમાન છે. એમાંય તે ગણાયને બબે દી વયા ગયા, ગણાયને ત્રણ ત્રણ દી વયા ગયા, ગણાયને ચોથા દાડાનો રોંઢો થઈ ગયો છે. હમણાં ઉકલ્યા ઉકલશો, હવે કોની આરે અબોલા રાખવાના? માટે આ કથા સાંભળી પરિવારમાં કોઈની સાથે અબોલા હોય તો જાતું કરવું. મૂળ નડે છે ઈગો. જીવ પ્રાણી માત્રને સરળ નથી થવા દેતો ઈગો. અને જે જેટલી મહાન વ્યક્તિ બને એના જીવનમાં તમે તપાસ કરજો, એને ઈગો છોડ્યો હશે, એને અભિમાન છોડ્યું હશે, એને એના જીવનમાં સરળતા અપનાવી હશે. એ માણસ જ પ્રગતિ કરે. અભિમાની ને અહંકારી ની કોઈ દિવસ પ્રગતિ થાય નહીં. જે જેટલો મહાન એ એટલો જ સરળ બને છે. હું એની આરે શું કરવા બોલું? મચ્છિયાઓમાં થઈબા થઈ ગયા. લગભગ વાત તો એવી છે કે ભાવનગરના વજેસિંહ બાપુ હતા, એમના કાકાની દીકરી ઈ થઈબા. ભાવનગરના વજેસિંહ બાપુના કાકાની દીકરી અને એમના દીકરાની વહુ સાથે એને તકરાર થઈને એમાંથી બોલવાનું બંધ કરી દીધું. દીકરાની વહુ એને પિયર જતી રહેલી, સાસુ વહુને બને નહીં. હવે એમાં સ્વામિનારાયણ ભગવાનને આ વાતની ખબર પડી એટલે મહારાજને એમ થયું કે અમારા સત્સંગીમાં કુસમ કોઈ સારું નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે મચ્છિયાવ ગામ, મૂળજી બ્રહ્મચારી જે ગામના એ મચ્છિયાવ ગામ, ત્યાં મહારાજ એ ફઈબાને એને મનાવવા ગયા. સૌથી પહેલા દીકરાની વહુ પાસે ગયા અને કહ્યું કે તમે તમારા સાસુબા સાથે અબોલા રાખો એ સારું નહીં, હું એટલા માટે આવ્યો છું કે તમે બે બોલતા થઈ જાઓ. દીકરાની વહુએ કહ્યું કે મહારાજ તમે જેમ કહો એમ હું કરીશ, તમે કહેતા હો તો હું મારા સાસુબાના ચપ્પલ છે એ મારે માથે ઉપાડું, કહેતા હો તો હું મોઢામાં લઉં, તમે જેમ કહેશો એમ હું કરીશ. સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા. મહારાજને એમ થયું ચાલો એક બાજુ તો કામ પતી ગયું, એક પક્ષ તો માની ગયો. પછી ગયા ફઈબાપા. ફઈબા પાસે ગયા એટલે મહારાજને કહે છે મહારાજ અચાનક પધાર્યા. મહારાજ કે હા, મહારાજ શું કામ કરું, તમારી સેવા શું કરું? મહારાજ કે અમે કેશો એ કરશો. અરે મહારાજ તમે બોલો ને હું થોડી ના પાડું. મહારાજ કે પણ બોલ્યા પછી ફરી નહીં જાઉં ને? હા, ત્યાં યાદ આવી ગયું કે નહીં દીકરાની વહુ આરે બોલવાનું કહેશે તો. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ હું બધું જ કરું પણ એક મારા દીકરાની વહુ આરે બોલવાનું ન કહેતા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હું એટલા માટે જ અહીંયા આવ્યો છું કે તમે તમારા દીકરાની વહુ સાથે બોલો, એ બધી રીતે તૈયાર છે, જે તમે કહેશો એ કરશે. મહારાજ એ નહીં બને. સ્વામિનારાયણ ભગવાન કે છેલ્લી વાર હજી તમને કહું છું, વિચારવું હોય તો વિચારો. અરે મહારાજ આકાશ પાતાળ એક થાય પણ હું એ નહીં માનું, તમે મને ફરી નવે એ વાત ન કર. એ ફઈબા ન માન્યા, તે ન માન્યા. સ્વામિનારાયણ ભગવાન એટલું કઈ નીકળ્યા કે તો પછી આજથી અમારે મચ્છિયાવ ગામનું પાણી અગ્રાજ છે, મચ્છિયાવ ગામનું પાણી નહીં પીએ. સ્વામિનારાયણ ભગવાન પછી મચ્છિયાવ ન ગયા. હું ઘણી વાર આ પ્રસંગ કહું છું કે મૂળજી બ્રહ્મચારી એટલે એવો બ્રહ્મચર્યની મૂર્તિ કહેવાય મૂળજી બ્રહ્મચારી, અને અખંડ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરનારા મૂળજી બ્રહ્મચારી. આજે સત્સંગીઓ સંતો હરિભક્તો યાત્રાએ જાય તો ગુણાતીતાનંદ સ્વામીના પૂર્વાશ્રમના ગામમાં જાય, ભાદરા જાય, નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના ગામ શેખપાટમાં જાય. મચ્છિયાઓમાં ગયા હોય એટલા ઊંચી આંગળી કરો જી. તમારામાંથી મચ્છિયાઓ ગયું હોય એવું કોઈ ઊંચી આંગળી? સ્વામી ગયા છો? તમે કોઈ ગયા છો? ભાઈ હું નથી ગયો, એથી લઈ લો.
નતર મૂળજી બ્રહ્મચારી નું ગામ ભાઈઓ, કોઈ નાનું હુનું નહીં. શેખપાત ને બધાય ઓળખે, ભાદરા ને બધાય ઓળખે, મચ્છિયાઓને કેમ કોઈ નો ભાઈ, કોણ કેમ કોઈ નો જાય. શ્રીજી મહારાજે ગામને પાણી અગ્રાજ કર્યું. કુસંપ ભગવાનને ગમતો નથી. અમારે સુરત સ્વામિનારાયણ ભગવાન પધાર્યા ત્યારે સુરતમાં રુસ્તમબાગની ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાને ઉપદેશ સંપનો જ આપેલો કે તમે બધા હળી મળીને રહેજો અને ત્યાં સુધી સંપ પરિવારમાં રાખો. જેટલો કુસંપ આવે એટલું સમજો કે ક્યાંક કળિયુગ ભૂમિકા ભજવે છે. હા, ભલે બે પક્ષે કળિયુગ નો ભી હોય, કોઈ એમ કે ભાઈ ઝઘડો બે પક્ષે થાય વાંક હોય એવું ન હોય, ઘણીવાર એક પક્ષે બી થાય. ઘણીવાર એક પાત્રની જ અવળાઈ હોય, ઘણીવાર પત્ની જેટલી અવળી હોય અથવા પતિ એટલો અવળો હોય. એક પાત્ર સામું બહુ સમર્પણ કરીએ જાતું હોય, એની હદ થઈ જાય સહન કરવાનું, એટલું સહન કરીએ જાતું હોય. કુસંપ તો ઘણીવાર એક પાત્રથી પણ થાય અને ઘણીવાર બે પાત્રથી પણ થાય અને ઘણીવાર બારના પાત્રથી પણ થાય. કુસંપ થવાના ત્રણ કારણો છે. ઘણીવાર તો બે પાત્રનો વાંક હોય, સાસુનો વહુનો બેયનો વાંક હોય અને કુસંપ થાય. ઘણીવાર બેમાંથી એકનો જ વાંક હોય ને કુસંપ થાય અને ઘણીવાર બેમાંથી એકોઈનો વાંક ન હોય, બારના માણસોએ ખોટા ખોટા આડાહોળા શેડા ભરાવી અને કુસંપ કરાવ્યો હોય. આવી રીતે થાય એટલે માણસે બહુ સાવધાન રહેવું. બને ત્યાં સુધી મન તૂટવા ન દેવા, બને ત્યાં સુધી પરસ્પર સભ્યોએ મનને તૂટવા ન દેવા. નોખું પડી જવું એમ નહીં, મનને નોખું ન પડવા દેવું. જે આપણે તિરાડ નાટક જોયું એ બહુ સમજવા જેવું હતું કે ભાઈ મનમાં તિરાડ ન પડવા દેવું, કુટુંબમાં તિરાડ ન પડવા દેવું, એમ મજા ના આવે. એકાબીજા એકાબીજાનું સમજી લેવું જોઈએ, એકાબીજા એકાબીજાની ભાવના સમજી લેવી જોઈએ અને બધું ધ્યાન રાખવું જોઈએ. એમાં 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 બધું જાણવું પડે. અમારે રમૂજ માટે ખાલી વાત કરું, પછી અમે તિરાડ જોઈને ગયા ને રાતે 2 વાગી ગયા એટલે અમારે ડ્રાઈવર છે ને એ ભાઈ મને વાત કરતો હતી કે મારા ઘરવાળાને બહુ એટલું બધું કથાનો રસ નહીં અને હવે એ કે હું રોજ કે તાળું મારીને આવું ઘરે, એટલે જાતી વખતે મારે અને કે ઉઠાડવા નહીં, એટલે કે હું તાળું મારીને આવું ને કે માળી કઠણાઈ થઈ કે આજ જ થઈ કે સાવી મારે ભૂલાઈ ગઈ, હવે જઈને ઉઠાડીશ ને એટલે ઘરે તિરાડ પડશે. ઘરે નાટકમાં કે બહુ સરસ વાત આવી, તિરાડ ન પડવા દેવી પણ એ કે આજ જ સાવી ભૂલાણી, એટલે રમૂજ કરાવતી, એવું કઈ થયું નથી. પણ ઘરમાં કે કુટુંબમાં પરિવારમાં બને ત્યાં સુધી તિરાડ ન પડવા દેવી. સંપ બહુ મજાની ચીજ છે અને હું તમે એક નાની નાની ચીજો માટે, નાની નાની વાતો માટે ઝઘડા કરી અને કુસંપ કરીએ છીએ અને પછી કોઈને હક રહેતું નથી. કાંઈ ગરા વેચવાનો ન હોય, કાંઈ લેવા દેવાનું ન હોય, તોય તે નાની નાની બાબતમાં આટીઓ પાડી, નાની નાની બાબતમાં ઝઘડા કરી, અબોલા કરી અને પછી દુઃખી થાય. અરે એક ભાઈ બિચારો મજૂરી કરે ગરીબ માણા ને એમાં ઘરે જાય ત્યાં એની પત્ની ને એની બા બે બાંધ્યા જ હોય. એક દી બા ફરિયાદ કરે તારી વહુ આવી છે ને એને આમ કર્યું ને એને આમ કર્યું. એક દી બિચારો ઘરે જાય તો વહુ ફરિયાદ કરે તમારી બાએ આમ કર્યું, તમારી બાએ મને આમ કીધું. આવડા બિચારાને હુડી વચ્ચે ફોપારી થાય. હવે એમાં એક દિવસ બાજુના ગામમાં રામાયણની કથા બેઠી હતી. આને એમ છું કે ભલે આજ રજા પાડવી પડે રજા, પણ આ બેન લઈને જો રામાયણ સંભળાવું અને કદાચ કૌશલ્યાના સીતાજીના જીવનમાંથી જો એકાદીને લાગી જાય તો હું સુખી થાવ. તે બિચારો બે સાસુ વહુને લઈને કથા સાંભળવા ગયો. નામ એનો ટપુ, એ ટપુ બિચારો બે જણાને લઈને ગયો અને પહેલી લાઈનમાં જ બેઠો કે આમ વક્તાના વેણ આવે ને સીધા અને ભટકાઈને જો સુધરી જાય ને, એટલે આમ પહેલી લાઈનમાં બેઠો. વક્તાએ કથા કરી, પછી વક્તાએ પૂછ્યું કે ભાઈ આ રામાયણની કથા બહુ સારી છે ને આ કથા સાંભળે ને અંતકાળે ભગવાન ધામમાં તેડવા આવે અને કોઈને સ્વર્ગમાં લઈ જાય અને સ્વર્ગમાં તો એવા સુખ છે ન પૂછો વાત,
બોલો કે તમારે આમાંથી જેને જેને સ્વર્ગમાં જવું હોય ઊંચી આંગળી કરો. એટલે બધા શ્રોતા હોય ઊંચી આંગળી કરી, ટપુની બાઈએ કરી, ટપુની ઘરવાળીએ કરી, અને એક ટપુએ ન કરી ઊંચી આંગળી. એટલે વક્તાએ પૂછ્યું કે ભાઈ ટપુ તારે સ્વર્ગમાં નથી જવું? એ કે આવડિયા બે સ્વર્ગમાં જાય એટલે મારે થી કે અહીંયા સ્વર્ગ છે. એ કે આવડ્યું આ બે એને ઊંચી આંગળી કરી સ્વર્ગમાં જવાની, એ બે સ્વર્ગમાં મારે થી કે અહીંયા સ્વર્ગ છે. એ કેવો કંટાળ્યો હશે એ ભાઈ તમે વિચાર કરો. કયો આ ઝઘડા એવા છે અમુક અમુક તો કે લેવા દેવાના ત્રીજા બિચારા દુખી થાય. અમારે અમારે સાધુઓમાં બે ચેલા બાદ ગુરુ દુખી થાય. ઓઈલો કે ગુરુ એનું જ તાણે, ઓઈલો કે ગુરુ ભાઈ તારું એકો તમે અમને તાણો માં આવું થાય. હજી તો ન કોઈ થયું હોય તો ન ખબર, બાકી થાય પછી ખબર પડે. પછી એક ચેલો એમ આટલે તો આપણે આ હિન્દુસ્તાનમાં પેલા રાજાઓ ઘણી બધી પત્નીઓ કરતા હતા, પછી આ એક પત્ની નો રિવાજ શું કરવો કે મરી જાય ઓઈલો ભાઈ. એક હોય થક ન લેવા દે, બે ત્રણ ભેગ્યું થયું હોય એ દશા થાય. કુસંપમાં ઈ બે ને ન બને હક આને ન લેવા દે, માટે હળી મળીને રહેવા જેવી કોઈ મજા નથી. જાતું કરું. અને એક વાત તમને હું એ પણ કહીશ કે જેનો વાંક હોય એને પેલી ભૂલ સુધારે તો સંપ જલ્દી થાય. સમજી લેવું જોઈએ આમાં વાંક કોનો છે. બધાએ પોતપોતાની, એટલે તો આપણે સંતોએ ગાયું કે થાજે એવો અનુકૂળ પ્રભુ મને, થાજે એવો અનુકૂળ જેથી મને સુજે મારી ભૂલ. હે ભગવાન તું મને એવો અનુકૂળ થાજે કે મને મારી ભૂલ સુજે. દોષ બીજાને દેતા પેલા હું સમજું મારી ભૂલ, દોષ બીજાને દેતા પેલા હું સમજું મારી ભૂલ. પાપ બધાએ પ્રગટ કરીને થઈ જાઉં હળવો ફૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ. આપણી ભૂલ જો આપણે તપાસીને છોડી દઈએ, હું તો ઘણી વાર કહું છું કે ઘણી વાર આપણી ભૂલ હોય તો આપણે સામે ચાલીને એને કેવું છે કે ભાઈ કાલે મારી આ ભૂલ થઈ ગયો, તમે રાજી રહેજો. કદાચ પિતાથી દીકરાને વધારે વઢાઈ ગયું હોય સમજણ બારું ગેરસમજથી, તો પિતાએ બી દીકરાને એમ કહી દેવું જોઈએ બેટા કાલે હું તને થોડુંક વધારે વઢી ગયો, પછી મને ખબર પડી કે તારો વાંક નહોતો, તું રાજી રહેજે. આટલું કહો ને તો એને તરત એ ગુનો માફ કરી શકાય. ઘણી વાર પત્નીને ખોટું વઢાઈ ગયું હોય તો પતિએ તરત કહી દેવું જોઈએ કાલે મારે ગેરસમજથી તમને કહેવાય ગયો, તમે રાજી રહેજો. તરત ઘરમાં સમ થઈ જાય. પણ હવે આટલું કહેવામાં ઈગો આડો આવે. આપને ખબર હોય ભૂલ મારી છે, વાંક મારો છે, તોય પાછું સ્વીકારી ન શકીએ તો એ પછી દુઃખનું કારણ બને. કદાચ સાસુ બાથી કહેવાય ગયું હોય વધારે દીકરાની વહુને, તરત કહી દેવું છે બેટા મારે ખોટું વઢાઈ ગયો, તમે રાજી રહેજો. એમાં વાંધો શું ભાઈ? જે જે પાત્રની ભૂલ હોય એને પહેલા એ ભૂલને સુધારવી જોઈએ તો ઘરમાં સંપ. સંપ બધાને ગમે, સંપ બધાને રાખવો છે, પણ જેની જેની કાંઈ કસર હોય, જેનો કાંઈ વાંક હોય, જેની ભૂલ હોય એને સુધારવી જોઈએ તો સંપ રે. મેં તો ઘણી વાર કીધું છે કે કુસંપ કરવામાં એક જ પાત્ર કાફી છે, ઘરમાં કે મંડળમાં એક જ પાત્ર હોય ઘણું ડખોળી નાખે, અને સંપ રાખવામાં બધાએ સાથ દેવો, બધાએ મહેનત કરવી પડે. કુસંપ કરવામાં એક જ પાત્ર આખું ડખોળી નાખે, પણ સંપ રાખવામાં બધાએ મહેનત કરવી, બધાએ જાતું કરવું પડે. અને ઘણા ઘણાનું કેવું એવું હોય, વાંક એનો હોય ને પછી એમ કે પણ કે એક હાથે તાળી પડે એમ. અમારે બે નજબંધુ કાંઈક એનો વાંક હશે ને, એવું નથી. ઝઘડામાં બે ના વાંક હોય એવું નથી. રામનું રાવણનું યુદ્ધ થયું તેમાં હું બે નો વાંક હતો? આટલી મોટી રામાયણ થઈ ભાઈ, એમાં શું રામનો રાવણનો બે નો એક હાથે તાળી નહોતી પડી કે બે હાથે પડી હતી? એક હાથે જ પડી. પાંડવોનું કૌરવોનું યુદ્ધ થયું તેમાં એક હાથે નો તાળી પડી? હે, એક હાથે જ પડે. બે હાથે તાળી પડે એવો નિયમ નથી. હા, બે હાથે તાળી પડે પણ એક હાથે પડે કે ન પડે એવું નથી.
ગમે ત્યાં મારીને પડે. તમારે હાર્મોનિયમ હાજુ રાખવું, આગળ તમને સંભળાય એવી પડે, એ ગાયથી પડે. એટલે જેનો વાંક હોય એને એ વાંકની એની ભૂલને સુધારવી જોઈએ. અને જો બે નો ફૂલમ ફૂલ વાંક હોય ને એક કોઈને સુધારવાની ઈચ્છા જ ન હોય તો પછી ત્રીજો માર્ગ તમને હું ઈ બતાવું, પ્રેમથી પછી નોખું થઈ જાઉં. પણ કુસંપમાં જિંદગી બગાડવી નહીં. અમુક ટકા સુધી સહન થાય, લેટ ગો થાય. અમે સ્વામી પથ્થર લેવા ગયેલા ને ત્યારે એક અમારા પથ્થર વાળા ભાઈને મેં એમ કીધેલું, મેં કીધું અમારે એક જ કલરનો પથ્થર જોઈ, કલર વેરિએશન ન આવવું જોઈએ. મને કે સ્વામી જો આ પથ્થર છે ને કઈ ફેક્ટરી નથી બનતો, પથ્થર છે એ ખાણમાંથી નીકળે એટલે એમાં 80-20 ફરક તો આવે આવે ને, 80% મળતો આવે પથ્થર, પણ 20% કલર વેરિએશન આવે આવે ને આવે છે. એમ આપણે એક કુટુંબમાં, એક સમુદાયમાં, એક સોસાયટીમાં જીવતા હોય, ઘણા બધા માણસો હોય, બધાય કાંઈ 100% એક રૂચિના કે એક સ્વભાવના થઈ શકે નહીં, હોઈ શકે જ નહીં. બધાની પ્રકૃતિ રૂચિ અલગ અલગ હોય, હોય ને હોય. બધાના મોઢા યજ્ઞ તમે જોવો ભાઈ, આ દુનિયામાં અત્યારે લગભગ 600-700 અબજ માણસો રહે છે, બરાબર છે? 6-7 અબજ માણસો રહે છે. એક કોઈના મોઢા એક હરખા નથી, એક કોઈના કાન એક હરખા નથી, એક કોઈની આંખ એક હરખી નથી, એક કોઈની હાથની ફિંગર એક હરખી નથી. એટલે તો આમ ફિંગર લેવડાવે, આંખનો ફોટો પડાવે આઈડેન્ટિટી માટે. એક કોઈની આંખની અંદરની રચના એક હરખી નથી. તો સ્વભાવ એક હરખા ક્યાંથી હોય ભાઈ? પ્રકૃતિ એક હરખી ક્યાંથી હોય? પણ એટલું આપણે કહી શકીએ, જે આપણે આટલા અહીંયા બેઠા છે આમાં લગભગ 80% બધાનો વર્ણ એક હરખો છે. યુરોપિયન લાવો તો એનો બધાનો એક હરખો હોય, આફ્રિકન લાવો તો એનો બધાનો, એમ 80% મળતું હોય શકે. 20% મળતું ન આવતું હોય એ એકાબીજાએ જાતું કરવું પડે. 80% મળતું હોય 20% જાતું કરી અને સંપ રાખવો. 20% જ મળતું હોય ને 80% પ્રકૃતિ નોખી પડતી હોય તો એને પ્રેમથી પછી નોખું થઈ જવું. કારણ કે હવે આ સંઘ દ્વારિક્યા નહીં પોગે, ઈ સંઘ પછી દ્વારિક્યા ન પોગે, એને પ્રેમથી નોખું થઈ જવું. ભાઈ ભાઈ હોય તોય હળી મળી નોખું થઈ જવું. મન નોખા પડે ને ઈ પેલા આપણે નોખું થઈ જવું, આ બેટર વસ્તુ છે. રહેજો હળી મળીને પરિવારમાં ભણીને, બાબા રહેજો હળી મળીને પરિવારમાં ભણીને, ગુણો ઉપાડી લેજો દોષો જજો ગણીને, ગુણો ઉપાડી લેજો દોષો જજો ગણીને, ઓ ડાયા જરૂર ગણાશો, ડાયા જરૂર ગણાશો, દરબારમાં પ્રભુના આઘર નથી તમારો, મહેમાન છો પ્રભુના આઘર નથી તમારો, મહેમાન છો પ્રભુના કરશો મારું મારું, પલમાં બધું જવાનું આઘર નથી તમારું, આઘર નથી તમારું. એક કડી પણ બહુ હારી ગયો ભજન સ્વામી, એક વાર તાળીઓથી વધાવો. આ ઘર નથી તમારું, તમે મહેમાન છો, મારું મારું કરોમાં કાલ વયા જશો, હળી મળીને રહ્યો. અહીં શું ગરાહ વેચવાનો ભાઈ, હળી મળીને. અને લૌકિક ચીજો માટે તો માણસને ઝઘડવું જ ન જોઈએ, નાની નાની બાબતોમાં લૌકિક વસ્તુ માટે ઝઘડવું નહીં. સ્વામિનારાયણ ભગવાને કળિયુગને આટલી વાત કીધી કે શિક્ષાપત્રી લોપે ત્યાં તું રહેજે. અને પછી સ્વામિનારાયણ ભગવાન આગળ ચાલ્યા છે, શ્વેતગીરી પર્વત ઉપર હિમાલયમાં પ્રભુ ગયા છે. જે જે લીલાઓ બધી સત્સંગી જીવનમાં લખી છે એ બધી જ લીલાઓ અહીંયા હરિલીલામૃતમાં લીધી નથી. એક લીલા બહુ સરસ લીધી, નેપાળનો રાજા સુવર્ણ સિદ્ધિ ઈચ્છતો હતો. ભગવાન સ્વામિનારાયણ એની પાસે ગયા નેપાળમાં. સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે ભાઈ સુવર્ણ સિદ્ધિ ક્યાંય હોતી નથી, માટે તું ખોટો સુવર્ણ સિદ્ધિ માટે ફાફા મારી માર.
અને બહુ સરસ ત્યાં મહારાજે એને ઉપદેશ દીધો કે ક્યારેય ધન ડબલ કરવા, બીજું ત્રીજું કરવા, અંધશ્રદ્ધામાં ફસાવવું નહીં. ઘણી વાર અમારા કરતા અમારા વાળાને કંઈ હોય જ નહીં, પણ તમારા વાળા કાંઈક ને કાંઈક ધન માટે, બીજા ત્રીજા માટે અંધશ્રદ્ધાઓમાં બહુ ફસાય. સ્વામિનારાયણ ભગવાને કીધો કે આવું અંધશ્રદ્ધામાં ફસાવવું નહીં. પછી ભગવાન સ્વામિનારાયણ બુટોલપુર આવ્યા છે, ઉલ્હાશ્રમ મહારાજ ગયા છે, બુટોલપુર આવ્યા છે. બુટોલપુરમાં મયારાણીએ મહારાજને રોકવા બહુ પ્રયાસ કર્યો, મહારાજ ત્યાં રોકાણા નહીં. અને પછી મહારાજ ગોપાળ યોગીને મળ્યા છે. આ બધી નેપાળની લીલા છે. અને પછી મહારાજ રસ્તે જાતા હતા, એમાં એક ખાખીની જમાયત મળી. હવે જમાયતની સાથે નીલકંઠવર્ણી ચાલ્યા જાય છે. આગડું એક ગામ આવતું, અને ગામનો રાજા, એ રાજાને પેટમાં દર્દ થયેલો, પેટની પીડા હતી, કંઈક રોગ થયેલો પેટનો. એટલે કોઈ સાધુ સંત એ રાજમાં આવે એટલે આ રાજા એને પેલા તો સાધુ સંતને જમાડે, પાકા સીધા આપે. સંતો જમી લે એટલે પછી આ એમ કે રાજા કે તમે મારા પેટનું દર્દ મટાડો. ભેખમાં ભગવાન હોય, ભેખમાં ભગવાન હોય માટે તમે મારા પેટનું દર્દ મટાડો. અને જો કોઈ સાધુ પેટનું દર્દ ન મટાડે ભજન સ્વામી, જેલમાં પૂરી દે, સીધા જેલમાં પૂરી દેવા. આવી રીતે આ રાજાએ 500 સાધુને જેલમાં પૂરેલા. એમાં આવડિયા જમાત નીકળીને મહારાજ એની સાથે, અને રાજાના ગામ બાજુ જાય, એમાં સામે એક માણસ મળ્યો. એને કીધું કે ભાઈ ગમે ત્યાં બીજે ગામ જાજો ને ખાવાનું મળી જાય, ન્યા શું કરવા જાવશો, અમારો રાજા જેલમાં પૂરી દે. એટલે જે જમાતમાં બધા સાધુ હતા ને એને કીધું કે હાલો આપણે બાયપાસ પકડી લઈએ, આપણે આ ગામમાં જવું નથી. એટલે મહારાજ હતા ને, મહારાજને એ જમાતના મહંતે કીધું કે આપણે બાયપાસથી વયા જાય. મહારાજ કે એમ ન હોય, આપણે કાંઈ ડરાય નહીં, આપણે તો એ ગામમાંથી જ જવું છે. મહારાજે બળ દીધું ઓલા મહંતને, મહંતે બળ દીધું એના ચેલાને, અને આખી જમાયત વળી પાછી ગામ બાજુ ચાલી. જે જે હામાં મળે ને બધા ડરાવે, એ બાવા હું કરવા અહીંયા જાવશો, ઓલો રાજા જેલમાં પૂરી દે, આમ બીજે વ્યા જાવ ને. વળી પાછી જમાયત આખી ખળભળે, ઈ મહંત પાસે જાય, મહંત મહારાજ પાસે જાય, મહારાજ વળી પાછું બળ પૂરું પાડે. અરે કે ડરોમાં દુખે ડરવાનું આપણે સાધુને હોય નહીં. અને સ્વામિનારાયણ ભગવાને જે વાત કીધી, દુખે ડરે તો ઘર સીધ છાંડે, ગજબની વાત કીધી છે આપણા સાધુ માટે, ખાસ કીધી છે. અને એક શબ્દ તો એવો જોરદાર લખ્યો છે, મને આમ બોલતા શરમ આવે પણ તોય બોલ દઉં. દુખે ડરે તો ઘર સીધ છાંડે, જોગી મરે તો નહીં રાંડ રાંડે. મહારાજ કે આપણે તો ત્યાગી છે, દુખે ડરી જાય તો પછી આપણે ત્યાગી છે ના, અને આપણે મરી જાય ત્યાં ક્યાં કોઈ વાહા રાંડે એમ છે ભાઈ. કયો હાલો હે, જો દુખે ડરે તો ઘર સીધ છાંડે, જોગી મરે તો નહીં રાંડ રાંડે. અને આ ખુમારી અમુક અમુક જગ્યાએ આવી જોઈ, હું સાધુ થવા આવ્યો પણ દેહના સગા સંબંધી લેવા તો આવે જ તે. એમાં એક જણો આવ્યો તો માળો હુકી ધમકી મારે, આપણે પ્રેમથી વાત કરી ભાઈ મને સાધુ થવા દો, મારે રહેવા દો, તો કે ના કે હુકી હાવ કોરી કોરી માર, મને કે આગળ એક ઝાપટ ઠોકીશ તો 32 પાડી દઈશ, નામ કરીશ ને તેમ કરીશ ને. મેં પછી છેલ્લે હું આમ ફોસી માણા પણ તોય પછી તે દી મને નૂર ચડી ગયું. મેં કીધું તું મારીશ ને હું મરીશ ને, મારે કોઈ રાંડે એમ નથી ને, તારે ઘરે રાંડ છે. એ તેદુ નો ગયો, એ ગયો પછી કોઈ દી હામું જોવા નથી આવ્યો. એટલે હોવું જોઈએ ને ભાઈ. એટલે મહારાજે બળ દીધું, દુખે ડરે તો ઘર સીધ છાંડે, જોગી મરે તો નહીં રાંડે રાંડે. જેને મરીને હરિધામ જાવું, તેને નહીં મોત થકી મૂંઝાવું. જેને મરીને ભગવાનના ધામમાં જવાનું હોય એને મોત થી બીવાનું ન હોય. ગમે ત્યાં મોત આવે, ગમે ત્યારે મોત આવે એને ડરવાનું ન હોય.
જેને કઈક અધૂરું હોય ને બીક લાગે, ઓલાને બીક શેની હોય ભાઈ? જો આપણું ત્યાં અપમાન થશે તો આપણું શું જર જોખમાશે, થવાનું જે નિર્મિત તે જ થશે, જવાનું તે જતન કરે જાશે. સ્વામિનારાયણ ભગવાન બહુ નાની ઉંમરના પણ આખી સાધુની જમાતના મહંતને મહારાજ ખૂબ બળ પૂરું પાડે છે. માટે આપણે જવું છે બધા એવા ગામમાં. રાજાને ખબર પડી કે સાધુની જમાત આવી, એટલે રાજાનો નિયમ મહંતને બોલાવવા, કારણ કે મહંત હોય કંઈક હોય તો જ મહંત થયા હોય ને, એટલે કે પેલો મહંતને બોલાવવા એમ. એટલે રાજાએ કીધું કે ભાઈ જે જમાતના મહંત હોય એને બોલાવો. અને એક માણસ રાજાનો આવ્યો, પેલા સીધા પાણી દીધા, ખવડાવ્યું પીવડાવ્યું, પછી કહેવાય તમને રાજા બોલાવે, મહંત કોણ છે? આમ આકલ મારીને ત્યાં તો મહંતના શરીરમાં કાળક્યામાં બહુશરામાં બધી માએ પ્રવેશ કર્યો, અને મહંત ધ્રુજે 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 નો પૂછો વાત. હા, એ અમુક અમુક સમયે આમ માતાજીને બોલાવવા ન પડે, એને મેળે આવે. એકવાર સ્વામી હું મુંબઈથી તમારે લગભગ વસીથી દેહરાદૂન એક્સપ્રેસમાં બેઠો ને, સુરત આવતો તમને ખબર હોય, અને દેહરાદૂન એક્સપ્રેસમાં બેઠા અમે રાત્રે 11 વાગે, અને સુરત આવવા માટે નીકળ્યા, અને એમાં એક સુરતનો સ્પેશિયલ ડબ્બો, એટલે એમાં બધા અમે બેઠા. અને પછી વાપી ને વલસાડ વચ્ચેનું જે જંગલ એરિયો આવે, એ એરિયામાં પહેલેથી જ ઓલા 6 જણા લુટેરા ડબ્બામાં ચડી ગયેલા, અને સુરતના ડબ્બાને કોઈ જગ્યાએ કનેક્ટિવિટી નહીં, ઓલા ડબ્બામાં જઈ શકીએ એવું નહીં, એ સ્પેશિયલી ડબ્બો બે બાજુથી ક્યાંય આગળ પાછળ ન જવાય, ડબ્બામાં જ રહેવું પડે. એમાં 6 જણા બેસી ગયેલા. તે પછી એ જંગલ એરિયો આવ્યો, એટલે એક જણો ઊભો થયો ને છપ્પુ કાઢ્યું. હા, અને બધા એને છપ્પા દઈ બતાવી બતાવીને મેળ્યો લૂંટવા. 2-3 જણા પાસે પિસ્તોલ હતી, હાચી હોય ખોટી પણ અખતરો કરાય નહીં આપણે કઈ. અને 2-3 જણા છપ્પા કાઢ્યા, એટલે એમાં આમ ઠેઠ દરવાજા પાસેથી વાત શરૂ થઈ. અમારા એક સાધુ હતા, મને કે ઓલી બાજુ કોઈક ચપ્પુ બતાવે. મેં કીધું ભાઈ હોય એનો મામલો, મેં આપણે સાનું મને બેહો, ત્યાં તો ઘડી થયું હતી, મામલો અમારા ખાના આવ્યો, અમારા ખાના મામલો આવ્યો. અને પછી તો ભાઈ ચપ્પુ બતાવે ને એક જણો પિસ્તોલ બતાવે ને, હા, અને અમારા ખેસ્યા આમ ખેહા ચેન બેન હોય ને કઈક એમ, તે અમારે તું આ કંઠી હતી એટલે કઈ વાંધો હોય ને મેં જોતી હોય લઈ જાઉં, મનમાં કીધો આમ ન બોલાય ને. હા, એટલે પછી તો વયો ગયો. પછી એમાં મારા ઠાકોરજી મેં ઉપરલી સીટમાં પોઢાડ્યા હતા, તે એના ઘરેણા કાઢીને મૂક્યા હોય ને, તો ઈ એના હાથમાં આવ્યા, એ ઉપાડ્યા. મેં એને કહા ભાઈ નકલી હે નકલી એમ, એટલી પાછા એને મૂકી દીધા. હવે એમાં અમારામાં એક સોખડાવાળા હરિભગત હતા, એ વાપીના વલસાડના કંઈક વલસાડના હતા, અને વલસાડ ઉતરવાનું હતું. અને એ એનો એને બધાએ શું છે, પછી એમાં અમારે એક હતો વેળાવદરનો ભાઈ, એ પાછો ત્યાં ઓલાને બચાવવા માટે ગયો. એ બચાવવા ગયો ને તે ન્યા જઈને એને આ ચપ્પુ મારતો હતો ને એનો કાટલો પકડ્યો, તે ઓલાએ આને એવો ખેંચ્યો ને તેના શર્ટના 2-3 બટન તૂટી ગયા. મારી પાસે આવીને મને કે સ્વામી તો લૂંટેરા છે. મેં કીધું તમારી પાસે જે કાંઈ હોય ને એની પાસે હું, ખિસ્સામાં થોડાક હીરા હતા, 2-3 સોનાના ઘડિયાળ ને ચેન ને એવું બધું ઘણું ઘરેણું, મેં તમે બધું સીટ હેઠે નાખી દો, અમુક મોજામ નાખી દીધું. અમારી પાસે હોય ભલે નહીં પણ રાખતા તમને ખબર પડે ને, એટલે અમે શીખવાડ્યું બધું, મેં અમુક મોજામ એ બધું નાખ્યું એને. ને પછી હામો થઈને આવેલો સિંહની હામો આવડે, મેં કીધું આને ખબર પડી જાય ને, મેં તો બટન સરખા કરજો ને ઓળખાવો ન જોઈએ તું જ ગયો તો અહીંયા. પણ એમાં ઓલા બાપા જે હતા ને અમારા ખાનામાં, એ બાપાને હવે હું હોઉં, એને મોબાઈલ હેઠો નાખી દીધો સીટ હેઠે. અને જે ઓલા ટાવર આવે ને તેવા ગમી રીતની એની સિસ્ટમ, ટીની ટીન વાગ્યા કરે માળો, ટાવર આવે ને ટીની થાય. એટલે ઓઇલો એ ઓઇલો જે માણા લૂંટેરો એ આવ્યો ને એને એમ થયું કે આવડો ક્યાંક બાબો ફોન કર્યા છે કે. અને પછી જે બાબાને છપ્પુ માર્યું ભાઈ, અમારી નજરો બાપાએ આમ પગ ઊંચો કરી દીધો, પેટમાં મારવા જતો બાપાએ પગ ઊંચો કર્યો, હાથળમાં ઘૂસી ગયું. અને પછી લોહીની ધાર થઈ, બાપાનું બૂટ આખું ભરાઈ ગયું, અને ટીસી જે હતો ને મારી પાસે આવીને બેસી ગયો. ટીસી હોય ને ટિકિટ લેનાર, એ મારી પાસે આવીને બેસી ગયો.
અને ઓલા એવો એક આમ આમ ઘૂસતો માર્યો ટીસીને, કે છે તેરા ઘર જાણતા હું ઘર પે આકે માર જાઉં ગાઈ કે, અને આમ બોલ્યું. અને પછી જે મેં ટીસીને જોયો તો ત્યારે મને એમ થયું કે આનામાં ત્રણે ત્રણ માતાજી હાજરા હાજુર છે અટાણે. જે ટીસી ધ્રુજતો હતો સ્વામી, હા હા, મેં મારી આંખે જોયું. અને મેં કીધું ભાઈ ટીસીને, મેં એકવાર કીધું, મેં કીધું ભાઈ તું બીજી સીટમાં બેહીને આમાં તને મારવા જાય ને છટકશે ત્યાં મને વાગશે. મને કે સ્વામીજી ઇધર બેઠને તો કે ઇધર બેઠને, અને એવો ધ્રુજતો તો એ બિચારો કયો હાલો. એટલે અમુક સમય એવો આવે ને ભાઈ ત્યારે પછી માતાજીને બોલાવવા ન પડે, ડાકલું વગાડવું ન પડે, ધૂપ દેવો ન પડે, શ્લોક બોલવો ન પડે, માતાજી એની મેળે આવી જાય પંડિમાં. મહંત ને ખાલી રાજાએ આવીને એટલું પૂછ્યું કે મહંત કોણ, ત્યાં તો મહંત મળ્યા ધ્રુજવા ભાઈ. મહારાજ કે મહંત છે, જાઓ તમને રાજા બોલાવે છે. મહંત કે મહારાજ હું તો બાઈ પાસે જ પકડવાનો હતો, હું તમારા ભરોસે અહીંયા સુધી આવ્યો છું, માટે મને એકલો નહીં તમે હારી આલો. સ્વામિનારાયણ ભગવાન કે હારું લે હાલ હું તારી સાથે ચાલ. સ્વામિનારાયણ ભગવાન અને મહંત બે રાજા પાસે આવ્યા. રાજાએ કીધું ભાઈ ભેખમાં ભગવાન હોય માટે તમે મારું પેટનું દર્દ મટાડો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને રાજાને એટલું કહ્યું કે જો ભાઈ જે કંઈ કર્મો આપણે કર્યા હોય ને એના ફળ તો ભોગવવા જ પડે, અને જો તું આમ કોઈને ધમકાવીને મારીને તારું દર્દ મટાડવા માંગતો હો તો એમ તારું દર્દ મટશે નહીં. ભગવાન એમ કઈ કોઈથી ડરતા નથી. જો એમ ભગવાન ડરીને કોઈના કર્મ મટાડી દે તો માળા બધા ભગવાનને ડરાવ્યા જ કરે. માટે જે કર્મ કર્યું છે એનું ફળ તો ભોગવવું જ પડે છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે, અભક્ત કે ભક્ત ભલે ગણાય કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય. મહારાજ કે ભક્ત હોય કે અભક્ત કર્મ પ્રમાણે બધાયને સુખ દુઃખ આવે. આ વાત આપણે સમજવી જોઈએ. ઘણી વાર ઘણા ભક્ત ફરિયાદ કરે કે અમે આટલી પૂજા કરીએ, આટલી માળા કરીએ, આટલું મંદિરે જઈએ, આટલી સેવા કરીએ તોય અમારે દુઃખ. એટલે આ દુઃખ છે એ પૂર્વ કર્મનું છે. જે પૂર્વ જન્મમાં કર્મો કર્યા એ કર્મનું ફળ આ જન્મમાં ભોગવાનું છે. હું ઘણી વાર આ વાત કરું છું કે ત્રણ પ્રકારના કર્મ છે, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ. જે પૂર્વ જન્મોમાં આપણે કર્મો કર્યા હોય ને એ ભોગવવાના હજી બાકી હોય અને કર્મ ભેગું થતું આવતું હોય એને સંચિત કર્મ કહેવાય. સંચિત એટલે ભેગું થયેલું કર્મ. કોઈની ત્યાં આપણે નોકરી કરતા હોય ને 12 મહિનાની આપણી નોકરી હોય ને 10 મહિના આપણે એની પાસે પગાર ન લીધો હોય તો આપણો જમા થાય કે ન થાય ત્યાં પગાર, હા, અને જ્યારે માગી ત્યારે આવે કે ન આવે, એમ જે કર્મ આપણે એનું ફળ ભોગ્યું ન હોય ભેગું થયેલું કર્મ હોય એને સંચિત કર્મ કહેવાય. જ્યારે જન્મ મળે જીવને, એક વાત બહુ સમજ્યા જેવી છે, મનુષ્ય દેહમાં જ કર્મ લાગે છે. 84 લાખ પ્રકારના જન્મો, 84 લાખમાંથી 99,999 જન્મમાં ક્યાંય કર્મ લાગતું નથી. ઓનલી મનુષ્ય જન્મમાં જે કર્મ આપણે કરીએ પાપ પુણ્ય એ કર્મ ભોગવવા માટે એના ફળ ભોગવવા બાકીના બધા જ જન્મો છે. અને એ જન્મના જે જન્મો જન્મના કર્મ ભેગા થયા એ સંચિત કર્મ. આ જન્મ મને જ્યારે મળ્યો, તમને મળ્યો, ત્યારે ભગવાને નક્કી કર્યું એક સંચિતમાંથી આટલું કર્મ એને આ જન્મમાં ભોગવવાનું છે. અને એ ભોગવાઈ જાય એટલે દેહ પડી જાય. દેહ પડવાની ગતિ આટલી જ છે. જ્યારે આપણું કર્મ પ્રારબ્ધ કર્મ ભોગવાઈ જાય દેહ પડી જાય. પ્રારબ્ધ કર્મ એટલે શું? શરૂ થયેલું કર્મ, ઓલું ભેગું થયેલું કર્મ અને આ ભોગવવાનું શરૂ થયેલું. પ્રારબ્ધ શબ્દ સંસ્કૃત શબ્દ, એનો અર્થ જ એવો થાય શરૂ થયેલું. અને હવે આ જન્મમાં જે આપણે કર્મ કરીએ છીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય. નવું કાંઈ પાપ પુણ્ય આપણે કરીએ તો એ ક્રિયમાણ થઈ રહેલું કર્મ.
એક ભેગું થયેલું કર્મ, એક ભોગવાઈ રહેલું કર્મ અને ત્રીજું થઈ રહેલું કર્મ. આ ત્રણ પ્રકારના કર્મ છે. એટલે આ જન્મમાં આપણે બધાને નક્કી થયેલું હોય કે આને આટલું કર્મ આ જન્મે ભોગવવાનું, એને પ્રારબ્ધ કહેવાય. અને પ્રારબ્ધમાં જે લખ્યું હોય બધાને ભોગવવું જ પડે. અભક્ત હોય તો ભોગવવું પડે અને ભક્ત હોય તોય ભોગવવું પડે. એટલે હું સમજાવવા માટે ઘણાને ફરિયાદ બહુ હોય, ભગત થઈને દુઃખ, ભગત થઈને દુઃખ. ઘણા એવું કે સાધુને એક્સિડન્ટ થાય કે મેં ગાડીઓ આંકે ને બધાને થાય, એમાં કઈ નવી નવાઈની વાત છે? ધ્યાન રાખીને ન આંકે તો બધાને થાય ભાઈ, એ તો કર્મ છે, ક્રિયા છે. ધ્યાન દઈને કરો તો કઈ વાંધો ન આવે, ધ્યાન ન રાખો તો સાધુને એક્સિડન્ટ થાય. એમ જે જેનું કર્મ હોય એને ભોગવવું પડે. એટલે ઘણી વાર લોકો ફરિયાદ કરે ભગતને દુઃખ, સંતને દુઃખ આવે, પ્રારબ્ધમાં જે લખ્યું હોય આવે. હું દ્રષ્ટાંત આપું કે કોઠી અનાજની તમે ભરી હોય ને એમાં પેલા અડધી કોઠી તમે બાજરાથી ભરી હોય, અડધી કોઠી બાજરાથી ભરી હોય અને હવે પછી તમે રોજ નવા નવા ઘઉં પાકે એ ઉપરથી નાખતા હો તમે ઘઉં, બરાબર. પણ હાનું ખોલો એટલે નીકળે શું? બાજરો જ નીકળે. પછી તમને એમ ફરિયાદ તમે કરો કે અમે નાખીએ છીએ ઘઉં અને મારો બાજરો કેમ નીકળે, નાખીએ ઘઉં ને બાજરો કેમ નીકળે? એટલે તમે પેલા બાજરો નાખ્યો છે, બાજરો નીકળે કે ન નીકળે ભાઈ? અને હવે અટાણે તમે જે ઘઉં નાખો છો બાજરો ખૂટશે એટલે પછી ઘઉં પણ નીકળશે. અને ઘણા ઘણા પાપી માણસો હોય, અટાણે ખોટા કામ કરતા હોય, પાપ કરતા હોય અને ઘરે જોવો તો એ જાહો જહાલી હોય, બંગલા હોય, ગાડીઓ હોય, મોજ મજા હોય, આનંદ હોય. અમારે બેંગ્લોરમાં એક ગુજરાતી મળ્યો તો મને કે સ્વામી અમે કંપનીમાં નોકરી કરીએ અને બીજા બધા કરપ્શન કરે આ તે કરે અને માળા બધા સુખી ઘરના ઘર ને ફોર વ્હીલ ગાડીઓ અને હું નીતિથી રહું છું, મારે ટુ વ્હીલ્સ નો વેટ નથી થતો. મેં કીધું એમાં સુખ છે. અટાણે ભલે એને તમને દેખાતું હોય પણ એના પૂર્વના કઈક એવા કર્મ હોય સારા, એનું ફળ એને અટાણે મળતું હોય. પણ અટાણે જે ખોટા કર્મ કરે છે, કોઈ પાપી માણા હોય, પાપ કરતો હોય પણ એને પૂર્વે ઘઉં નાખેલા હોય, હાણેથી ઘઉં નીકળતા હોય, અટાણે જે બાજરો જુવારના ભડકા નાખે એ નીકળશે યગદી, એને કોઈ મૂકી નહીં દે. કદાચ આ લોકનું તંત્ર હજી કાચું નીકળે ને કોઈને ન્યાય અન્યાય થાય, ઉપરવાળાનું તંત્ર બહુ પાકું છે, એમાં કોઈ દી કોઈને અન્યાય થતો નથી. કર્મના ફળ ભોગવા જ પડે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભાઈ કર્મના ફળ તો ભોગવા જ પડે. અમારા પ્રદીપ કુમાર નું ગીત બહુ સારું છે પણ સ્વામી તમને તો આવડતું કદાચ નહીં હોય. કોઈ લાખ કરે ચતુરાઈ, કર્મ કા લેખ મીટે ના ભાઈ. કોઈ લાખ કરે ચતુરાઈ, કર્મ કા લેખ મીટે ના ભાઈ. અદભુત પંક્તિ છે. વગાડો વગાડો સરસ વગાડ્યો. હે કોઈ લાખ કરે ચતુરાઈ રે, કર્મ કા લેખ મીટે ના રે ભાઈ. કર્મ કા લેખ મીટે ના રે ભાઈ. હે કોઈ લાખ કરે ચતુરાઈ રે, કર્મ કા લેખ મીટે ના રે ભાઈ. કર્મ કા લેખ મીટે ના રે ભાઈ. હે જરા સમજો ઈસ કી સચ્ચાઈ રે, કર્મ કા લેખ મીટે ના રે ભાઈ. હે કર્મ કા લેખ મીટે ના ભાઈ. હે કોઈ લાખ કરે ચતુરાઈ રે, કર્મ કા લેખ મીટે ના રે ભાઈ. 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 ઇસ દુનિયા મેં ભાગ્ય કે આગે ચલે ન કિસી કા ઉપાય,
इस दुनिया में भाग्य के आगे चल न किसी का उपाय। कागज हो तो सब कोई बाँचे, कर मन बाँचा जाए। एक दिन इसी किस्मत के कारण वन में गाये थे रघुराई रे, कर्म का लेख मिटे ना रे भाई। हे कर्म का लेख मिटे ना रे भाई, कर्म का लेख मिटे ना रे भाई, कर्म का लेख मिटे ना रे भाई। कर्मनी सिद्धांत नी वात बहु पाकी छे, ગમે કરો કરેલા કર્મના ફળ દેવા જ પડે, ગમે ત્યારે એ આડા આવે આવે ને આવે। સ્વામિનારાયણ ભગવાન રાજાને કહે છે કે રાજા એમ ડડાવે કઈ કર્મ મટી નહીં જાય, તારા ભોગવા જ પડશે, ગમે ત્યાં ભોગવવા પડશે। પછી તમે હો તોય ભોગવવા પડે ને અમે હોય તોય ભોગવવા પડે। કાહે મનવા ધીરજ ખોતા, કાહે તું નાહક રોય, अपना सोचा कभी नहीं होता, भाग्य करे सो होई। चाहे हो राजा चाहे भिखारी, ठोकर सभी ने यहाँ खाई रे, कर्म का लेख मिटे ना भाई। अँ तो बधाए ठोकर खाधी छे भाई, माटे जेने सुखी थावू होय एने कर्म करवामा ध्यान राखू। ચોરી કરનારા, લૂંટ કરનારા, દગાદુગી કરનારા, ભેળસેળ કરનારા, પાપ કરનારા, કોઈની હિંસા કરનારા, હેરાન કરનારા, જિંદગીમાં ક્યારેય કોઈ સુખી નો થાય, નો થાય ને નો જ થાય। કદાચ આ જન્મમાં એની દાદાગીરી હાલતી હશે તોય એક દિવસ એનો પણ અંત આવશે। ભલ ભલા, મેં તો હમણાં એક દિવસ કીધું હતું કે આ વખતની ગઈ દિવાળી, હા, હરેક ક્ષેત્રના માણા, એક બહુ મોટા મિનિસ્ટર, હા, અને ખોટા પાપ કરેલા એ મોટા મિનિસ્ટરે દિવાળી જેલમાં કાઢી, આ ગઈ દિવાળી। એક બહુ મોટો એક્ટર ફિલ્મી જગતનો, હા, એને બી કંઈ ખોટું કામ કરેલું દેશદ્રોહનું, દિવાળી જેલમાં કાઢી। અને એક અમારી નાયતના બહુ મોટા, એની દિવાળી જેલમાં કાઢી। ગમે ક્ષેત્ર લ્યો તમે, હાલે જ્યાં સુધી હોય ત્યાં સુધી, પણ એક દી એનો અંત તો આવે છે। અને કદાચ ભાઈ તમને એમ લાગે કે બધું ચાલે છે ચાલે છે, હા, કોઈ ચોર હોય ને ચોરી કરતો હોય તો એને એમ હોય કે બધું ચાલે જ છે ને, બધું ચાલે છે ને, મોટી મોટી ચોરીઓ કરે ન પકડાય, મોટી મોટી ચોરીઓ કરે ન પકડાય, એટલે એને એમ કોન્ફિડન્સ આવી જાય, હાલે જ છે ને। પણ જેથી ઉપરવાળાને એમ ખબર પડે કે હવે આને ફળ દેવું છે, તેથી ક્યાંક નાની એવી એટલી સિક્રેટ રીતે ચોરી કરી હોય ને પકડાઈ જાય ને, એમાંથી પગેરું નીકળે ને પૂર્વની બધી ચોરીઓ બારીઓ આવે, બધું જ ખાતું બારું આવે। હું અમુક વસ્તુ તો શું છે, મારે જાહેર કથા રે એટલે કહેવાય નહીં, બાકી હું મારા સંતોની કથામાં એકદમ આબે જે ઘટના આજ ઘટી હોય ને ભાઈ સમાજમાં, એ તમે આમ આબે હું વર્ણવી દો ને એટલે માણાના માઇન્ડમાં ઉતરી જ જાય, ના વાત રાઈટ છે। ગમે એટલા એના કરેલા હોય એ આમ તમે નજરે જોવો, તમને દેખાય કે એક નાના એવા પોઈન્ટમાંથી કેટલું પગેરું બારું આવ્યું ભાઈ, અને એનું કર્મનું ફળ એને ભોગવવું પડે। એટલે મારે ને તમારે કોઈ જાણે ન જાણે એ ન જોવું, એટલી વાત યાદ રાખવી કે ઉપરવાળો આપણું બધું જાણે, આપણા કર્મ। અમારા ઉપનિષદોમાં તેવું કહેવાનું કે એક વૃક્ષ છે અને વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા છે, એક પક્ષી બેઠું બેઠું ફળ ખાય છે અને એક પક્ષી બેઠું બેઠું એને જોયા કરે છે। ઉપનિષદ મુંડકોપનિષદમાં આ વાત લખાણી, ભાવાર્થ શું, આ શરીરરૂપી વૃક્ષ છે અને આ શરીરરૂપી વૃક્ષમાં આત્મા ને પરમાત્મા રૂપી બે પક્ષીઓ બેઠા છે, બે ચેતન છે આત્મા ને પરમાત્મા। આત્મા રૂપી જે પક્ષી છે એ બેઠું બેઠું એના કર્મના ફળ ભોગવે છે, એના કર્મના ફળ ખાય છે, નવા કર્મ કરે છે,
અને પરમાત્મા રૂપી જે પક્ષી છે એ બેઠું બેઠું જોવે છે કે આ શું કર્મ કરે છે. એટલા માટે તો ઈશ્વરને સાક્ષી કહેવામાં આવે, ઈશ્વરને અંતર્યામી કહેવામાં આવે. એ બધું જાણે છે કે આ શું શું કરે છે, કેવા કર્મ કરે છે, એ પ્રમાણેના ફળ દેશે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું કે સર્વ કર્મ ફલ પ્રદ, સર્વે કર્મના ફળના દેનારા ઈશ્વર છે. કૃષ્ણે ગીતામાં અર્જુનને કીધું કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કર્મ કરવામાં તારો અધિકાર છે અને ફળ દેવામાં મારો અધિકાર છે. એ જાણે છે. અમારે આણંદનો એક બ્રાહ્મણ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યો અને સ્વામિનારાયણ ભગવાનને બધા ભગવાન જાણતા અને આવડો આ પરીક્ષા કરવા આવ્યો કે ગામ માને ભગવાન હું ન માનું. અને સ્વામિનારાયણને આવીને કહે છે કે ગામ તમને ભગવાન કે હું ન માનું, જો તમે મારા દિલની કંઈક વાતો કહી દો તો હું સમજુ કે તમે અંતર્યામી છો અને તમે ભગવાન છો. સ્વામિનારાયણ ભગવાન કહે ભાઈ તારે ન માનવું હોય તો કાંઈ નહીં, પણ હવે એ બધું રહેવા દે નહીં કે દિલની વાતો કરવાનું. તમે આ બાજુ બેઠા છો, અહીં વી આવો ને આ બાજુ ધૂળ અહીંયા બહુ ઉડતી ઉડતી આવે, આ બાજુ આવો, આ બાજુ સોફા ખાલી, આ બાજુ આવો ખૂણે. આ બધા અમારે શું વક્તા હોય શ્રોતાઓનું ધ્યાન રાખવું પડે. ઓલી હું આમ ધૂળની ઓલી ડમરી સીધી આવે ને માથે ચડી, જેને જેને ધૂળની ઓલું પ્રોબ્લેમ, આ બાજુ આવો, બધા ઘણા સોફા ખાલી બસ. એટલે મહારાજે આણંદના બ્રાહ્મણને એટલું કીધું કે ભાઈ આગળ બેહો વાંધો ને તમે, તારે સાહેબ આગળ વી આવો બધા. મહારાજે બ્રાહ્મણને કીધું ભાઈ દિલની વાતો રહેવા દે, બહુ હાર્યું ન હોય. ના ના એ કે તમે મારા દિલની વાત કરો તો જી કે હું તમને ભગવાન જાણું. હવે મૂળ થયેલું આખું જે ઘટના સ્વામિનારાયણ ભગવાન કે તો હામો બે હામો બેઠો. હવે એ બ્રાહ્મણને એનો કાકો બે મુંબઈ કમાવા માટે ગયેલા અને સારું કમાયેલા. એ વખતે હજી આ રોડ રસ્તા અને પ્લેનની વ્યવસ્થા નહોતી એટલે જહાજમાં બેન જવાનું. કમાણા પછી બે કાકો દીકરો આવતા હતા ને જહાજમાં આવતા હતા અને આ છોકરો ખૂબ કમાયેલા અને એની આખી પેટડી ભરેલી પૈસાની, એટલે કાકાના પગ દબાવવા બેઠો. અને પછી એને વિચાર આવ્યો કે જો હું કાકાના પગ દબાવતા દબાવતા ગળું દાબી દઉં તો આ પૈસા મારે એકલાને રહે. એટલે એણે એવી રીતે કર્યું છેલ્લે કાકાનું ગળું દબી દીધું, પૈસા લઈ લીધેલા. હવે એ હામો બેઠો એટલે મહારાજે કે દિલની વાત કરું તો કે દિલની વાત કરો તો જ ભગવાન માનું. મહારાજ કે તું તારા કાકા મુંબઈ કમાવા ગયા હતા? હા મહારાજ કમાવા ગયા હતા. પછી તમે ત્યાં ખૂબ સારું કમાણા? હા મહારાજ ખૂબ સારું. તમે ભગવાન સાચા ભગવાન, હવે મહારાજ રહેવા દો ભગવાન સાચા. મહારાજ કે એમ નહીં ભાઈ, જો હવે હું પલાયેલું છે મુંડાવવું પડે, હવે આ અધૂરું ન છોડાય. તું તું પછી પછી કે જહાજમાં તમે બેઠા અને તને એમ છું લાવો કાકાના પગ દબાવો? હા મહારાજ બધું સાચું બધું આવ્યું. હવે મહારાજ હવે હવે રાખો તમે ભગવાન સાચા. મહારાજ કેમ ને સાંભળે, પછી તને વિચાર આવ્યો કે કાકાનું ગળું દબી દઉં તે તારા કાકાનું ગળું દબી દીધું? મહારાજ બધું સાચું, હવે મારા મારો ગુનો માફ કરો. મહારાજ કે એમ ગુનો માફ નહીં થાય, જેટલું તે તારા કાકાનું લઈ લીધું છે એ બધું તારી કાકીને દઈ દે તો તારો ગુનો માફ થાય. આમ જો ભાઈ કોઈ જાણે, હવે એને એના કાકાનું ગળું દબીને લઈ લીધું તો કોને ખબર હતી? ઈશ્વર જે છે એને તો ખબર છે છે ને છે તે. એ ગમે ત્યારે પાનું ખોલે. આ તેદી એને એમ લાગ્યું હોય કે માળું જામ્યું એમ, કાકો ગયો ઉપર ને આપણે લેર, પણ જેદી એનું પાનું ખુલે તેદી હિસાબ તો ચૂકતે કરવો જ પડે. કર્યા છે પાપ ઘણા, હિસાબ હજુ બાકી છે. ચેતાય તો ચેતી જાજો, જિંદગી થોડી બાકી છે. હિસાબ બાકી છે ભાઈ આપણે જે કર્યું છે. એટલે મહારાજે કહી દીધું રાજાને ઈશ્વરના દરબારમાં કર્મના લેખા જોખા તો ચૂકતે કરવા જ પડશે, એમાં માફ નહીં થાય. અને એટલા માટે આપણે એમ કહેવાનું કે ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. હા ના હે તો આ રાહ મેં કુછ ફેર નહીં હે, ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. હા ના હે તો આ રાહ મેં કુછ ફેર નહીં હે, ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે.
या ना है तो आ राह में कुछ फेर नहीं है। भगवान के घर देर है अंधेर नहीं है। आना है तो आ राह में कुछ फेर नहीं है। भगवान के घर देर है अंधेर नहीं है। कहने की जरूरत नहीं आना ही बहुत है। कहने की जरूरत नहीं आना ही बहुत है। इस दर पे तेरा सिर झुकाना ही बहुत है। जो कुछ है तेरे दिल में वो सब उसको खबर है। बंदे तेरे हर हाल पे मालिक की नजर है। जो कुछ है तेरे दिल में वो सब उसको खबर है। बंदे तेरे हर हाल पे मालिक की नजर है। बंदे तेरे हर हाल पे मालिक की नजर है। बंदे तेरे हर हाल पे मालिक की नजर है। आना है तो आ राह में कुछ फेर नहीं है। भगवान के घर देर है अंधेर नहीं है। आना कुछ फेर नहीं है। भगवान के घर देर है अंधेर नहीं है। आवू होय तो आयु नीति ना मार्गे धर्म ना मार्गे भगवान ना मार्गे। नो आवू होय तो नो आयु पण भगवान ना घरे देर छे अंधेर नथी। અને બહુ સીધી વાત છે, ખોટા કર્મથી કોઈ માણસ ક્યારેય સુખી થયો નથી, ક્યારેય કોઈ થવાનો પણ નથી। નીતિએ નારાયણ વસે, અનીતિએ કુતર્યા વસે, એ બહુ પાકી વાત છે ભાઈ। નીતિએ નારાયણ વસે, જો ખોટા કર્મ કરીને માણસ સુખી થઈ જતા હોય તો આખી દુનિયા ખોટા જ ન કરે ભાઈ। હા, બહુ એક સીધો નિયમ તમને બતાવું, માણસ જો વિચારે થોડો, હું તમારા 500 રૂપિયા ચોરી લઉં બરાબર, એટલે મને ચોરીનું કર્મ લાગે, તમે દુઃખી થાવ, તમને જ્યારે લાગ મળે ત્યારે તમે મારા 500 ચોરી લ્યો એટલે તમને ચોરીનું કર્મ લાગે, હું દુઃખી થાવ બરાબર। બે એકાબીજાના 500-500 ચોર્યા, બે પાસે તો હરખા જ રૂપિયા રહ્યા પણ બે જણાને ચોરીનું કર્મ લાગી ગયું। બે પાસે જેટલા છે એટલા જ રૂપિયા રહ્યા પણ બે ને ચોરીનું કર્મ લાગી ગયું। હવે માનો કે તમારા કોઈ સંકટ સમયે હું તમને 500 રૂપિયા ભેટમાં આપું, મદદ રૂપે આપું, એટલે મારો પરોપકાર થયો, મારું પુણ્યનું કામ થયું બરાબર છે। મારે એવો કોઈ સંકટ સમય આવ્યો ત્યારે તમે મને 500 રૂપિયાની મદદ કરી, તમારે પરોપકારનું કામ થયું। હું બી 5 જગ્યાએ કહીશ કે ભાઈ ફલાણા ભાઈએ મને મદદ કરી, તમારી કીર્તિ થશે, યશ થશે અને મને બી તમારો ગુણ આવશે। બે એકાબીજાને 500-500ની મદદ કરી, રૂપિયા તો બે પાસે હરખા જ રહ્યા, કર્મ ચોરીનું કર્યું તોય હરખા રે અને આ કરો તોય હરખા રે, તો પુણ્યના માર્ગે જવામાં વાંધો શું ભાઈ। પણ માણસને આ લોજિક સમજાતું નથી, કોકનું ખેંચી લેવું, લઈ લેવું, આ કરવું તે કરવું, એમાંથી કોઈ ક્યારેય સુખી થવાના નહીં। અને એક વાત બહુ સરસ કીધી કે આઈની સરકાર હજી કદાચ ગડબડી કરી શકે, આઈનું ન્યાયતંત્ર ગડબડી કદાચ કરી શકે બાય મિસ્ટેક, પણ ઉપરની સરકાર એ ક્યારેય કોઈ અન્યાય થવા દેતી નથી। એટલે કવિ બોલે, આ ના હે તો આ રાહ મેં કુછ ફેર નહીં હૈ, ભગવાન કે ઘર દે રહે અંધેર નહીં હૈ। આ ના હે તો આ રાહ મેં કુછ ફેર નહીં હૈ, ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ। બિન માંગે ભી મિલતી હૈ યહાં મન કી મુરાદે, બિન માંગે ભી મિલતી હૈ યહાં મન કી મુરાદે, દિલ સાફ હો જિનકા વો યહાં આકે સદા દે, મિલતા હૈ જહાં ન્યાય હો દરબાર યહીં હૈ, સંસાર કી સબસે બડી સરકાર યહી હૈ, મિલતા હૈ જહાં ન્યાય વો દરબાર યહી હૈ, સંસાર કી સબસે બડી સરકાર યહી હૈ।
संसार की सबसे बड़ी सरकार यही है, संसार की सबसे बड़ी सरकार यही है। ज्या न्याय मळे नी एवी दुनिया नी सौथी मोटी सरकार ई भगवान छे। અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે રાજા કર્મનું ફળ તો ભોગવવું જ પડશે, જો સુખ દુઃખ તુજકો મિલતા હે નિજ કર્મ કા લેખા તું ચૂકતા હે, જો પૂર્વે કિયા સો મિલતા હે ફરિયાદ ન કર ફરિયાદ ન કર। બહુ પાકી વાત છે, આપણે જે કર્યું છે એ આપણને મળે એમાં ફરિયાદ શું કરવી। અને જો આ વાત તમને મનાય તો કુટુંબીઓની બહુ ફરિયાદ ન કરો, મારા ભાઈએ આમ કર્યું, મારી બાએ આમ કર્યું, મારા કાકાએ આમ કર્યું, મારા ઘરવાળાએ આમ કર્યું, મારા પતિએ આમ કર્યું। જે કાંઈ આપણને સુખ દુઃખ મળે આપણા કર્મના મળે। અમારે સંસ્કૃતમાં જેમ કહેવાનું સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિ રેશા, સુખ અને દુઃખનો દેનારો બીજો કોઈ નથી, આપણા કરેલા કર્મો, આપણા સ્વભાવો, આપણી વાસનાઓ, આપણા દોષો, આપણા કાંઈ બી અભિમાન, ક્રોધ, માન, લોભ, સ્વાદ, કામ ઇત્યાદિ દોષો એ જ આપણા દુઃખના કારણ છે। આપણા દુઃખનું કારણ કોઈ પારકો માણા નથી, આપણે જ છીએ। પણ આપણને દેખાય સામે કોઈ માણા ચોરી કરે અને પકડાઈ જાય અને પછી પોલીસ ઉપાડી જાય અને હારી પેટનો ઠમઠોરે, પછી એમ કે પોલીસે મને દુખી કર્યો, નહીં, તને તારા ચોરીના કર્મએ દુખી કર્યો છે, પોલીસ તો નિમિત્ત છે, બાકી તો તને તારા ચોરીના કર્મએ દુખી કર્યો, પણ માણસ દોષ બીજા ઉપર દે છે। અને એટલા માટે જ તે જે આપણા ભાગ્યમાં હોય ને એ પ્રમાણે જ પરિવાર મળ્યો હોય, સારું ભાગ્ય હોય તો ભાઈ સારું બધું ન મળે, અમુક એવું ભાગ્ય હોય ને અમુક પ્રેઝન્ટ કર્મમાં ધ્યાન ન રાખ્યું હોય, નકરું મોઢું જોઈને લગ્ન કરી આવ્યા, ઓકે ઓકે, તો પછી ઓકે કોણ તમને ભાઈ, ખાલી મોઢું જોઈને વી આવ્યા હો, નો એનો સ્વભાવ જોયો હોય, નો એની પ્રકૃતિ જોઈ ન હોય, નો એનું કુટુંબ જોયું હોય, નો એનું ખાનદાન જોયું હોય, અને ખાલી જોઈને આવો અને પછી દુઃખી થાવ, એમાં બીજાને દોષ શું દેવો। આ તો જિંદગી, હું તો એટલું તમને, આ તો જે બાકી હોય અને બાકી, જો કે આમાં લગભગ હવે કોઈ બાકી નહીં હો, બાકી હોય ને હું કહું છું કે જિંદગીનો સૌથી મોટો જો જુગાર હોય ને તો એ લગ્ન કરતી વખતે જે જોવા જાઓ ને એ સૌથી મોટી બાજી છે। એ ખેલતી વખતે બહુ સાવધાન રહેવું છે, હા, જો ખોટું પાછું લાગી ગયું આખી જિંદગી હેરાનગતિ થવાય, પછી તો લાકડાના લાડવા જેવું થાય, નહીં ગળા હેઠું ઉતારાય અને નહીં બારો કઢાય, આવું થાય। માટે બહુ મોટી બાજી છે, સાવધાનીથી ખેલવી જોઈએ। ક્રિયમાણ કર્મ ને પોતાના કર્મો માણસને દુઃખી કરે। ભગવાન સ્વામિનારાયણે રાજાને કીધું કે જો ભાઈ કર્મો થયા હોય તો એ કર્મના ફળ ભોગવવા પડે, પણ ભક્તિ કરીએ, ઈશ્વરનો આશ્રય કરીએ તો કર્મના ફળના દેનારા ઈશ્વર છે, એ કર્મમાં ઓછું વતો કરી શકે। કર્મના ફળના દેનારા ઓનલી ઈશ્વર છે, ઈશ્વર સિવાય કોઈના હાથમાં એ ખાતું છે જ નહીં। હા, અમુક ખાતાઓ જેમ ચીફ મિનિસ્ટર એના હાથમાં જ રાખે, પ્રાઇમ મિનિસ્ટર એના હાથમાં રાખે, એમ કર્મના ફળના દેનારું ખાતું ઈશ્વરે એના હાથમાં રાખ્યું છે, એનું ભજન ભક્તિ કરે, એનો આશરો કરે તો એ કર્મની રેખ ઉપર પણ મેક મારી શકે। અને એક એની નજીકના માણસોને રિક્વેસ્ટ કરે તો પણ ઈશ્વર ક્યારેક એ કર્મની રેખ પર મેક મારી શકે। અમારા કવિ માવદાન, હા, અને તમે આમ જો એમ જાણો એમ કે મોગરાના ફૂલ સખી, મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ, મોગરાના ફૂલ, આવા આવા આવી રચનાઓ બનાવનારા કવિ માવદાન। અને જ્યારે સ્વામિનારાયણ ભગવાન સ્વધામ સિધાવ્યા અને 100 વર્ષ પૂર્ણ થયા અને એનો મોટો ઉત્સવ ગઢપુરમાં ઉજવાણો, અને જ્યારે બંને દેશના આચાર્યો અને સંતો અને ભક્તોનો મોટો મેળાવડો જામ્યો હતો, અને એ વખતે માવદાન કવિએ કીર્તન ગાયું કે આજે 100 વર્ષોના વાણા વાઈ ગયા તોય જાણું હજી કાલ સવારની વાત રે, ગઢપુર જોતા શ્રીજી સાંભળે, એ કીર્તન બોલ્યા ને આખી સભાની આંખમાં આંસુ આવી ગયા હતા। આવો આ કવિ જ્યારે જન્મો
ત્યારે જ્યોતિષીઓએ જોશ જોયા ને કહ્યું કે અમુક વર્ષની ઉંમરે હાથમાં આ રીતનો રોગ થશે અને ત્યારે તમારું મૃત્યુ થશે. પેલા તો દીકરા એના માતા પિતાને જન્મતા તન તરત મરી જતા હતા. જુનાગઢના ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષ દાસજી સ્વામી એમને આશીર્વાદ દીધો એના બાપુજીને કે જાઓ તમારે બે દીકરા જન્મશે, ની બે દીકરા જીવશે. આગળના ત્રણ ચાર દીકરા મરી ગયા, જન્મે થોડોક સમય રહીને મરી જાય. અને ત્યારે મહાપુરુષ દાસજી સ્વામી આશીર્વાદ દીધો બે દીકરા થશે અને બે જન્મશે. એ બે દીકરામાં પેલા માવદાન કવિ થયા. જ્યોતિષીએ જોજ જોયા અને કીધું કે જાઓ તમારું આ સમયે મૃત્યુ થશે. અને સમય આવ્યો, હાથમાં રોગ લાગ્યો. જુનાગઢ જેતપુરના હરિકૃષ્ણ દાસજી સ્વામી, જેણે જેતપુરનું ત્રણ શિખરનું મંદિર બનાવ્યું, સ્વામીને એને પત્ર લખ્યો. સ્વામીએ ત્યાંથી ભગવાનનો હાર મોકલ્યો અને કહ્યું કે મારવા ને જીવાડવા એ તો ભગવાનના હાથની વાત છે, જાઓ તમારી કર્મની રેખ ઉપર મેઘ ભગવાન મારશે. અને હાર મોકલ્યો. પછી 10 વર્ષ જીવ્યા પછી માવદાન કવિ એમ લખ્યું કે જોગી વચને જન્મિયા અને લખ્યા વિધાતા લેખ. આ માવદાન કવિની પોતાની પંક્તિ. જોગી વચને જન્મિયા, અમારો જન્મ જોગીના વચને થયો. જોગી વચને જન્મિયા અને લખ્યા વિધાતા લેખ. જોગી વચને જીવ્યા, મારી કર્મ રેખ પર મેઘ. એક ભગવાન અને કોઈ એક ભગવાનના કોન્ટેક વાળો સંત યા ભક્ત એ કર્મની રેખ ઉપર મેખ મારે. અને કર્મની રેખ ઉપર મેખ મારવા માટે તમારી પાસે એક રાતી પાઈની પણ ઈચ્છા રાખે એ તો એના અંતરનો આશીર્વાદ આવે. માટે ક્યારેય દુઃખ મટાડવા માટે ખોટા અંધશ્રદ્ધામાં ફસાતા નહીં. મારું માનો તો ખોટા દોરા ધાગા, જંતર મંતર, નાટક ચેટક, ભૂવા ડાકલા, ગ્રહની વીટિયું બીટિયું આમાં ક્યાંય પડતા નહીં. કર્મની રેખ ઉપર મેખ મારવી હોય તો ઈશ્વરનો આશરો કરો, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો, રામનું ભજન કરો, કૃષ્ણ જે તમારા ઈષ્ટદેવ હોય એનું ભજન કરો. એક પૈસાના ખર્ચ કરવાની જરૂર નહીં. બે હાથ જોડી દિલ લઈને ઈશ્વરને સોંપાઈ જાઓ. એ કર્મમાં કંઈક આગું પાછું કરવું હશે તો એ કરશે. આજે આજે આટલો એજ્યુકેટેડ સમાજ હોવા છતાંય લોકો એવા અંધશ્રદ્ધામાં ફસાય. કેવા કેવા તતિંગ ટોંગ હજી ચાલે. આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને આ ગુજરાતમાંથી અંધશ્રદ્ધા બારી કાઢી. અમારો કવિ નાનાલાલની પંક્તિ મેં તમને એકવાર કીધી, ફરી કહું. કવિ નાનાલાલ ગુજરાતના મહાન કવિ એમ બોલ્યા, સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા ગુજરાતમાં આવીને શું કામ કર્યું? તો કે સરયુ નદીના પાણીથી આ ગુજરાતમાંથી અંધશ્રદ્ધા ધોઈ અને સાગરમાં નાખી દીધી. આ સ્વામિનારાયણ ભગવાનનું કામ હતું. અંધશ્રદ્ધા નહીં, જે થવાનું હોય તે થાય, બીવું નહીં. હું ઘણી વાર કહું છું, માણસોને કાંઈ બી ધંધો હરખો ન હાલે, શરીરમાં હરખું ન હાલે, કુટુંબમાં હરખું ન હાલે, તરત ગ્રહની વીટીયું બનાવે, કાંઈક દોરા બંધાવે, ફલાણી જગ્યાએ જાય, ફલાણી જગ્યાએ જાય. અમુક તો સ્વભાવો જ હેરાન કરતા હોય. જે માણાને અતિશય ગુસ્સો કરવાની ટેવ હોય, ક્રોધ કરવાની ટેવ હોય, એ માણા 9-10 આંગળીઓમાં 9-9 ગ્રહની વીટીયું પહેરે તો એને શાંતિ નો થાય, નો થાય ને નો જ થાય. ઈ ક્રોધ છોડે તો શાંતિ થાય. જે ભયંકર કામી માણસ હોય અને કદાચ આખા શરીરમાં દોરા જેટલા બાંધવા હોય એટલા બાંધે, પણ એને કોઈ દી હક નો થાય, નો થાય ને નો થાય, એને કામ છોડવો પડે. હા, અને જેણે પોતાના સ્વભાવ છોડ્યા, દોષ છોડ્યા, વાસનાઓ છોડી, એની આંગળીઓમાં એક કોઈ વીટીયું નો પહેરે, કોઈ દોરા નો પહેરે, કાંઈ નો કરે, જ્યાં હોય ત્યાં સુખ, સુખને સુખ. ઉદ્ધવજીને ભગવાને કીધું કે સંત સુખી સંસાર મે ઉદ્ધવ, સંત સુખી સંસાર મે, ઓર સબે જગ જરત નિરંતર તીન તાપ કી ચાર મે ઉદ્ધવ, સંત સુખી સંસાર મે. આ દુનિયામાં સાધુ સુખી છે. શુક્રવાર એણે એના સ્વભાવ છોડ્યા, એણે એના દોષ છોડ્યા, એણે પોતાની વાસનાઓ છોડી, એ ગમે ત્યાં હુતો હોય આનંદથી હુતો હોય. જો આનંદ સંત ફકીર કરે, હો આનંદ નાહી અમીરી મે. શુક્રવા કે અમીર હોય પણ ક્રોધી હોય, લોભી હોય, સ્વાદીઓ હોય,
કામી હોય, માની હોય, તો એ દુખી થવાનો, થવાનો ને કામને લઈને દુનિયાનો સૌથી મોટો દેશ કહેવાય અમેરિકા, અને સૌથી સમૃદ્ધ દેશ અમેરિકા, અને એના રાષ્ટ્રપતિને આખી દુનિયાના મીડિયાની સામે આંખમાંથી આહુડા પાડતા આખી દુનિયાએ જોયો છે. એ બિલ ક્લિન્ટન રોતો અને મીડિયાવાળા ફોટા પાડતા હતા, શું કરવા, એ રોયો કામે કરીને. આખી દુનિયા જાણે, ભલ ભલા કોઈ બી ક્ષેત્રના માણા હોય એને રોવું પડે, એ દોષ રોવડાવે, દોષ દુખી કરે. આપણે હર હંમેશ દુઃખના પોટલા બીજા ઉપર ઢોળી, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, મારા ભાગમાં ભાગ કોણે બનાવ્યું, મને જ કોઈ એમ ભાગની વાત કરે એટલે હું તીજ કહું, ભાગ કોણે બનાવ્યું, આપણા લેખ કોને લખ્યા, આપણે વિધાતા લખવા આવે લેખ, આપણા લેખ આપણે લખી છી ભાઈ, વિધાતા કોણ લેખ લખનાર, કયો હાલ. અમારે તો કોઈ કોઈ કહેતા હોય કે ભાગની રેખા, કે હાથની રેખામાં કે જે લખ્યું હોય થાય, કે આમ બધા. અમારે એક બહુ સરસ શેર હિન્દી ભાષામાં કીધો, કોણ કહેતા હૈ કે ભાગ હાથ કી રેખા મેં હોતા હૈ, કોણ કહેતા હૈ કે ભાગ હાથ કી રેખા મેં હોતા હૈ, જીસકો હાથ નહીં હોતા હૈ ઉસકો ભી ભાગ્ય હોતા હૈ. ઠૂઠા માણા હોય ને ભાઈ, એને ભાગ તો હોય, કોણ કે હાથની રેખામાં લખ્યા છે, બદલી જાય હોતન, બદલી જાય, એ આપણા હાથની વાત છે. ઈશ્વરને શરણે જઈ, ભગવાનનું ભજન કરી, કોઈ ભગવાનને રાજી કરી, સંતને રાજી કરી, ભક્તને રાજી કરી, દુખિયારા જીવને રાજી કરી, કર્મની રેખાઓ બદલી જાય. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા કે આ દેહ કરીને એવા કર્મ કર્યા હોય, પાપ કર્મો, કે મરીને નરકમાં જાય એમ હોય, પણ જો એના ઉપર ઈશ્વર કે કોઈ ઈશ્વરના સંત ભક્તની કૃપા થાય, રાજીપો થાય, તો એ જીવ મરીને ભગવાનના ધામમાં જાય. અને કોઈ માણસે એવા પુણ્ય કર્મ કર્યા હોય કે મરીને સ્વર્ગમાં જાય, પણ જો કોઈ ભગવાન કે ભગવાનના સંત ભક્તને દુખી કરે, કોઈનો દ્રોહ કરે, તો એ મરીને નરકમાં જાય. કર્મની રેખ ઉપર મેક ઈશ્વર મારે છે. એટલે ભાગનો ટોપલો બ્રહ્મા ઉપર એનો ના, ઘણાને તો જે એમ કે વિધાતા ભાગ લખી પ્રમાણે થાય, છઠ્ઠીને દિવસે બારણા ખુલ્લા રાખે કે વિધાતા ભાગ લખવા આવે, અને અડધાને તો જે ગામને એ ખબર નથી કે વિધાતા પુરુષ છે કે સ્ત્રી છે, હા એ કે વિધાતા લેખ લખવા, એટલે અડધા તો એને નારી જ સમજે છે, વિધાતા એટલે બ્રહ્મા, અને બ્રહ્મા કાંઈ છઠ્ઠી દિવસે આપણા લેખ લખવા નથી આવતા, પૂર્વ જન્મમાં જે આપણે કર્મો કર્યા ને એ આપણા લેખ લખાયેલા છે, વિધાતા નવા ને લખવાનું. રામના જીવનમાં બહુ દુઃખ આવતું હતું, વારે વારે રાવણ હેરાન કરે, ખૂબ બીજા ઉપાડી જાય, એમાં વળા વળા અહી રાવણ મહી રાવણ આવ્યા, તો રામને લખમણને ઉપાડીને લઈ ગયા પાતાળમાં. વારે વારે હનુમાન દાદા બચાવવા જાય, તો પછી તો વારે વારે દુઃખ આવતા હતા ને, એટલે અહીરાવણ મહીરાવણ ઉપાડી ગયેલા, ત્યાંથી હનુમાન દાદા જઈને છોડાઈ આવ્યા, બેને ખંભે બેહાડીને લાવ્યા, પ્રભુને હેઠે બેહાડીને હનુમાન દાદા એટલું પૂછ્યું, પ્રભુ તમારા જીવનમાં વારે વારે આવું દુઃખ કેમ આવે છે? એટલે ભગવાને મનુષ્ય લીલા પ્રમાણે માનવ ચરિત્ર કરતા એમ કહ્યું કે હનુમાન જે કાંઈ ભાગ્યમાં લખ્યું હોય એ પ્રમાણે ભોગવવું પડે. તો હનુમાનજી કહે છે કે પણ એ ભાગ કોણ લખે, તો કઈ વિધાતાએ જે ભાગમાં લખ્યું હોય એ આપણે ભોગવવું પડે. એટલે હનુમાન દાદાને એટલી વાત કરીને તે હનુમાન દાદા સીધા તે ઉપડ્યા બ્રહ્માજી પાસે, અને કાંઈ પણ પૂછ્યા કાર્યવા વિનાના આડીને હવળીને એટલી દહબાર લપાટું ઠોકી બ્રહ્માને, અને કે તે મારા રામનું આવું ભાગ લખ્યું હું કરવા, તે મારા રામનું આવું ભાગ લખ્યું હું કરવા, બ્રહ્માને આડીને હવળી ઝીક્યો. બ્રહ્મા કે જો ભાઈ, બધું ભાગ્યમાં લખ્યું હોય એમ નથી થતું, તે આવીને જે મને ઉહોડી નાખ્યો, મેં મારા લેખ હું આવા લખ્યા છે, તે મને આ ટીપી નાખ્યો, તે મેં મારા લેખ આવા લખ્યા છે. એટલે આ એક પોઈન્ટ સમજ્યા જેવો છે, લેખ લખવા બ્રહ્મા નથી આવતા, આપણે લખી છે, અને લેખ પ્રમાણે જ બધું થાય એમ પણ નથી, લેખની ઉપર મેક પણ લાગે છે. માટે ઈશ્વરનો આશરો, ઈશ્વરનું ભજન, છઠ્ઠો સ્કંદ વાંચો ભાગવતનો. અજામિલ પાપી માણા હતો, પણ એક નારાયણ નામ લેવાથી એની મુક્તિ થઈ, યમના દૂતથી છૂટ્યો. એ કથા મને તમને શીખવાડે કે ભક્તિ કરે, ભજન કરે,
આશરો કરે પાપ પણ બળે છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, ભક્તિ કરે કષ્ટ હરી મટાડે, શુળી લખી સોય વડે મટાડે, કરે કર્યાનું ન કર્યાનું કામ, સ્વેચ્છા થકી તે કદી કોઈ કામ. સ્વામિનારાયણ ભગવાન રાજાને કે, રાજા ભગવાન છે ને ભાઈ, એ તો કરતું અકરતું અન્યથા કરતું સમર્થ છે, માટે ભગવાનનો આશરો કર. અને ત્યારે રાજાએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તો તમે મારું દર્દ મટાડો. દાદાગીરી બંધ કરી દીધી, હવે નમ્ર થઈ ગયો, હે પ્રભુ તમે મારું દર્દ મટાડો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એક લોટો પાણીનો મંગાવ્યો, એમાં હાથ બળ્યો અંગૂઠાનો, અને મહારાજ કે લે આ પાણી પીજા, અને મહારાજે એને પાણી પાયું અને રાજાનો રોગ મટાડ્યો. રાજા બહુ રાજી થયો. સ્વામિનારાયણ ભગવાનને કે, પ્રભુ હું તમારી શું સેવા કરું, તમારે જોઈએ તે માગો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એટલું કહ્યું, ભાઈ મારે કાંઈ જોતું નથી, પણ તે જે ઓલા 500 સાધુઓને જેલમાં પૂર્યા છે ને, એને બધાને તું છોડી દે. અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, બોલ્યા વિચારી વર્ણિન્દ્ર ત્યારે, ધનાદિ કાંઈ ન ખપે અમારે, જે કેદ કીધા બહુ ભેખ ધારી, છોડી મૂકો એ જ રુચિ અમારી. સ્વામિનારાયણ ભગવાન કે, ભેખ ધારીને છોડી દે. આવો વૈરાગ સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં હતો. મારી ને તમારી ઉપર રાજા પ્રસન્ન થયો હોય ને તો આપણે તો કંઈકનું કંઈક માગી લઈ. હે મહારાજે ના પાડી સ્વામિનારાયણ ભગવાને, અમારે કાંઈ જોતું નથી. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર 49 વર્ષ રહ્યા. કેટલા રાજા મહારાજો એની આગતા સ્વાગતા કરી. વડોદરાની સયાજીરાવ સરકારે ભવ્ય ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું. સર માલકમે રાજકોટમાં સ્વાગત કર્યું. ભાવનગરના વજેસી બાપુ સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કરે. કેટલા ઘરેણાઓ, આભૂષણો, વસ્ત્રો, વસ્તુ પદાર્થો સ્વામિનારાયણ ભગવાન પાસે આવતા. પણ સ્વામિનારાયણ ભગવાન જે દિવસ પોતાના સ્વધામમાં ગયા, અક્ષર ઓરડીમાંથી એક કટકો પણ સેનો નીકળ્યો. જે કાંઈ આવે એ સ્વામિનારાયણ ભગવાન કોઈ બ્રાહ્મણોને, કોઈ ગરીબોને, કોઈ જે જે કાંઈ યાચના કરવા આવે એને દઈ દેતા. એટલે અમારા શતાનંદ સ્વામીએ નામ પાડ્યો, ઓમ શ્રી ઉદારાય નમઃ. બે ત્રણ વાર આપણે જપ કરી કદાચ આપણામાં થોડીક આવે. હે સ્વામિનારાયણ ભગવાનનું આ નામ પાડ્યું છે. મારી વાસે વાહે બધા તમે જીલજો, ઓમ શ્રી ઉદારાય નમઃ. શ્રોતાઓ જોરથી બોલજો ભાઈ, ઓમ શ્રી ઉદારાય નમઃ. ઓમ શ્રી ઉદારાય નમઃ. સ્વામિનારાયણ ભગવાને આ રીતે એ રાજા જે હતો એના પેટનું દર્દ મટાડ્યું. પછી તો સ્વામિનારાયણ ભગવાને સિદ્ધવલ્લભ રાજાનો ઉદ્ધાર કર્યો. મહારાજ નવલખા પર્વત ઉપર ગયા, 900,000 યોગીઓનો ઉદ્ધાર કર્યો. જગન્નાથપુરીમાં અનેક અસુરો જે રહેતા હતા એ અસુરોનો સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધાર કર્યો. આજ તો ઉદ્ધાર કરવામાં સ્વામિનારાયણ ભગવાને આડો આંક વાળી દીધો. જે કોઈ હારા મોળા આવે બધાયનો સ્વામિનારાયણ ભગવાન ઉદ્ધાર કરતા જાય છે. અને પછી અભયસિંહ રાજાએ અચિંત્યાનંદ વર્ણીને જ્ઞાનબાગમાં કહ્યું કે, હે અચિંત્યાનંદ વર્ણી, તમે જે કથા સંભળાવો છો ને મને બહુ સારી લાગે છે. મને વિશેષપણે ભગવાન સ્વામિનારાયણની કથા સંભળાવો. અને આ પ્રસંગે વિહારીલાલજી મહારાજે એક બહુ સરસ વાત કીધી કે, જીવનમાં રોજ થોડી થોડી ભગવાનની કથા સાંભળવી. વિહારીલાલજી મહારાજ લખે કે, જેમ જળથી શરીરનો મેલ જાય સ્નાન કરવાથી, એમ કથા સાંભળવાથી મનનો મેલ
મન શુદ્ધ થાય છે, સ્નાનથી તન શુદ્ધ થાય, એમ કથા સાંભળવાથી મન શુદ્ધ થાય. તમે આટલા બધા અહીંયા બેઠા છો, તમે 4 વાગ્યાના અહીંયા બેઠા છો, કમસે કમ લાંબુ મન શુદ્ધ થાય કે ન થાય, પણ 4 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં તમારા મનમાં ખોટો વિચાર તો આવ્યો હશે, કારણ કે બીજો વિચારવાનો સ્કોપ જ ન મળે કથામાં. અને જો કોઈ વાત તમને અડી ગઈ હશે તો મનને પણ શુદ્ધ કરી દેશે, નક્કી કરી નાખશે માણસ આજથી કે જિંદગીમાં ક્રોધ ન કરવો, ઘરમાં હંપીને રહેવું, કોઈ બી પોઈન્ટ અડી ગયો તો એ માણસ જીવનમાં ઉતારી દેશે. કથા મનને શુદ્ધ કરે છે. બિહારીલાલજી મહારાજ લખે, શરીરનો મેલ જળેથી જાય, કથા સુન્યાથી મન શુદ્ધ થાય, હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુન્યાથી જ થયા સુધર્મી. બિહારીલાલજી મહારાજ લખે કે આ દુનિયામાં જે કુકર્મી માણસો હતા એ સત્સંગથી સુધર્મી થયા છે. લાખો લોયણ જો, જેસલ તોરલ જો, જોબન પગી વડતાલનો જો, પાપના પર્વતો સંતના યોગમાં આવવાથી મહાન ભક્ત બન્યા છે. માટે જીવનમાં સત્સંગ રોજે રાખો. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. થોડો થોડો રોજ સત્સંગ કરો. અને વિહારીલાલજી મહારાજ એક વાત લખે, અન્ય યથા જીવ થકી જીવાય, ભક્તિ તણુ જીવન છે કથાય, કથા સુણે એક જ વાર વાર, ન ભક્ત પામે અરુચિ લગાર. આપણે જેમાં શરીરને ટકાડવા રોજ ખાવું પડે, એમ ભજન ભક્તિ ટકાડવા, જીવનને સારું રાખવા રોજ કથા સાંભળવી પડે. અને વિહારીલાલજી મહારાજે નસ બહુ દબ્બી હારી કે બપોરે ગઈ બપોરે શાક રોટલી દાળ ભાત જેમાં હોય, અને વળી પાછા આજ શાક રોટલી દાળ ભાત આવે તો કોઈ દી અભાવ આવે? આપણે જન્મમાં તેદુના શાક ભાત દાળ રોટલી ખાતા આવીએ છીએ, કોઈ દી અભાવ આવ્યો? તો સ્વામી મહારાજ વિહારીલાલજી મહારાજ બોલે, કથા સાંભળવામાં અભાવ કેમ આવી જાય ભાઈ ઘડીકમાં? આજે સાંભળી હોય પછી એની વાત આવે કે ભાઈ એ તો સાંભળ્યું છે ને, એટલે સાંભળ્યું હોય તો રોજ ખાવું પડે. રોટલી શાક આવે એટલે તમે કોઈ દી એમ કીધું ભાઈ એ તો ખાધું છે ન જ ખાવું, લ્યો ચાલે? એ રોજ ખાવું પડે જીવવું હોય તો. એમ ભજન ભક્તિ ટકાડવા હોય, જીવનને શુદ્ધ રાખવું હોય તો રોજ થોડી કથા સાંભળવી પડે. અને વિહારીલાલજી મહારાજે તો ત્યાં સુધી કીધું, કથા વાર્તાને સંત સમાગમ ઈ પાયો છે જીવનનો, ઈ જો મોળો પડ્યો તો તમારી બિલ્ડિંગ સત્સંગરૂપી બિલ્ડિંગ પડી જશે. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો, સત્સંગરૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. સત્સંગનો પાયો કથા છે, સત્સંગ છે, માટે રોજ સત્સંગ કરો. તમને એક વાત કહીશ કે આજે યુગ ભલે કળયુગ હોય, કથા વાર્તામાં આજ યુવા પેઢી પણ આવે છે. યુવાનો આજ કથા સાંભળે છે, કથાઓથી હજારો યુવાનો વ્યસન છોડે છે, હજારો યુવાનોની અંધશ્રદ્ધા તૂટે છે, હજારો કુટુંબમાં કથા વાર્તાથી સંપ થાય છે, હજારો યુવાનો કે હજારો માણસો કામ ક્રોધાદિક દોષને છોડી જીવનમાં સુખી થાય છે. જે સત્સંગ દ્વારા સમાજની સેવા થઈ રહી છે એટલી સેવા બીજું કોઈ ન કરી શકે. આપણે 5-25 વૃક્ષો વાવી અને સમાજ સેવા ગણીએ, હોસ્પિટલ બાંધી અને સમાજ સેવા ગણીએ, સ્કૂલ બંધાવી અને સમાજ સેવા ગણીએ, તો આજે કથા વાર્તા છે એ પણ સમાજની સૌથી મોટી સેવા છે. આ બહુ મોટી સેવા થઈ રહી છે. મેં તમને કહ્યું એમ કેટલા યુવાનો એવા છે
કે જે મહિનાના 5-5 હજારના માવા ખાઈ જનારા કથાઓ સાંભળી અને એને માવા છોડ્યા, આ સમાજની સેવા ન થઈ ભાઈ? એ માણા કેન્સરથી બચશે, એનો ધન બચશે, એનું મન બચશે, એનો પરિવાર બચશે, આ સમાજની સેવા ન થઈ? ઘણા માણસો અંધશ્રદ્ધામાં ફસાતા હોય, હજારો રૂપિયા અંધશ્રદ્ધામાં એના જાતા હોય, સત્સંગથી સાચી વાત સાંભળી ઈશ્વરના માર્ગે વળે તો આ સમાજની સેવા ન થઈ? ઘણા ભાઈઓના વર્ષો જૂના અબોલાઓ કથા સાંભળીને મટી જાય, એ સમાજની સેવા નથી ભાઈ? અને સૌથી મોટી સેવા કે બે જીવ પણ ભગવાનને માર્ગે વળે, એના જન્મ મરણ ટળે, એ સૌથી મોટી ભગવાનની ના સમાજની સેવા છે. માટે સંતો ભી બહુ મોટી સમાજની સેવા કરે છે. કથા વાર્તા એ પણ એક સમાજની મોટી સેવા છે. પછી સ્વામિનારાયણ ભગવાન સાઉથ ઇન્ડિયામાં વિચરણ કરતા વેંકટાદ્રીથી જાતા હતા અને ઝાડીમાં રસ્તામાં એક રાક્ષસ સૂતો હતો. અને રાક્ષસ સૂતો હતો ને એમાં સ્વામિનારાયણ ભગવાને જઈને રાક્ષસને માર્યું પાટું. તે રાક્ષસને પાટું માર્યું તે રાક્ષસ થયો ઊભો. આવી ભૂમિ ભયંકર છે, સૂતો દીઠો ત્યાં રાક્ષસ એક, તેના મસ્તકમાં લાત મારી ત્યારે ઊભો થયો તે ખુંખારી. ખુંખારીને ઊભો થયો. પણ જેવો સ્વામિનારાયણ ભગવાનના ચરણનો સ્પર્શ થયો અને એને પૂર્વ જન્મનું જ્ઞાન થઈ ગયું અને સ્વામિનારાયણ ભગવાન આગળ હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, તમે કોઈ સામાન્ય માણસ નથી, જરૂર તમે કોઈ ઈશ્વર છો. તમારા ચરણનો સ્પર્શ થતા મને પૂર્વ જન્મનું જ્ઞાન થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તું કોણ છો? તો કહે છે કે હું પૂર્વ જન્મમાં તૈલંગ દેશનો રાજા હતો. તૈલંગ દેશ એટલે આંધ્રપ્રદેશ બાજુનો પ્રદેશ, એને તૈલંગ દેશ કહેવાય. એનો હું રાજા હતો. એક દિવસ બે બ્રાહ્મણો મારી પાસે ન્યાય લેવા માટે આવ્યા. બહુ સરસ કથા લખી છે. એક જયદેવ હતો બ્રાહ્મણ, એની દીકરી, અને એક મુકુંદેવ નામનો બ્રાહ્મણ, એનો દીકરો. પેલા બાળ વિવાહ થતા એટલે નાનપણથી જ હજી છોકરાઓ જન્મ્યા ત્યાં સંબંધ કરી દીધેલા બેયના. જયદેવે એની દીકરીનો સંબંધ મુકુંદેવના છોકરા સાથે કર્યો. સમય જાતા જે આ મુકુંદેવનો છોકરો અને શીળીનો રોગ નીકળ્યો ને એમાંથી છોકરો આંધળો થયો લગ્ન પહેલા જ તે. એટલે પછી સંબંધ તોડવાની વાત આવી. બે જણા ન્યાય લેવા માટે આવ્યા. એટલે મેં રાક્ષસ કહે છે કે મેં રાજાએ એવો ન્યાય આપ્યો કે ભાઈ છોકરો આંધળો થયો હોય તો સંબંધ તોડી નાખવો જોઈએ. અને ત્યારે મુકુંદેવે છોકરાના બાપાએ એમ કહ્યું કે અમારો કુલાચાર એવું કહે છે, કુળનો આચાર, કે એકવાર સંબંધ થયો એ મરે ત્યાં સુધી તૂટે. તમારો લોકનો આચાર જે હોય તે અમારા કુળનો આચાર આ છે અને કુળ આચાર પ્રમાણે તમારે ન્યાય આપવો પડે અને તમે ન્યાય નથી આપતા, માટે જાઓ તમને હું શ્રાપ આપું છું કે તમે ટૂંક સમયમાં રાક્ષસ થશો. મુકુંદેવે શ્રાપ આપ્યો અને એ શ્રાપને કારણે આજ હું રાક્ષસ થયો છું. સ્વામિનારાયણ ભગવાનને રાક્ષસ વાત કરે. આ મેં તમને જે વાત કીધી ને ભાઈ કે કર્મ તો હોય જ છે, પણ કર્મની ઉપર અમુક ભૂમિકા ભજવાય છે. શ્રાપ દીધો, રાક્ષસ થયો. જ્યારે મને શ્રાપ દીધો ત્યારે મેં જયદેવની હામું જોયું, દીકરીના બાપા હામું જોયું કે ભાઈ મેં તો તારી બાજુ ન્યાય આપ્યો એમાં મારી આ દશા થઈ. અને ત્યારે જયદેવે મને એવું કહ્યું કે તમે ભલે રાક્ષસ થાવ પણ હું આશીર્વાદ દઉં છું કે તમને ભગવાનનો ભેટો થશે અને ભગવાનના ચરણનો તમને સ્પર્શ થશે. એ જયદેવના આશીર્વાદથી હે પ્રભુ આજ મને તમારો યોગ થયો છે, માટે હું જાણું છું કે તમે સાક્ષાત ભગવાન છો. અને પછી સ્વામિનારાયણ ભગવાને એ રાક્ષસને આશીર્વાદ દીધો કે જા હવે તું બીજો જન્મ પામીશ અને એમાં મનુષ્યનો દેહ મળશે, તારું નામ રતો પડશે અને તું મારું ભજન કરી અને ભગવાનના ધામમાં જઈશ. અને એ જે રાક્ષસ મર્યો અને એને બીજો જન્મ જે મળ્યો એ આપણો રતો બસ્યો. આ રતો
એટલે થોડાક સંસ્કાર રતા ને પૂર્વ જન્મના રહી ગયેલા, એટલે થોડાક ગાંડા કાઢતો રતો. કોઈ બી યોનિમાંથી, આમાં શું છે કે આપણે કોઈ બી યોનિમાંથી આવીએ એટલે એના આમ ભલે આમ આખો જન્મ બદલી જાય, પણ થોડીક ઇફેક્ટ રહી જાય, એની થોડીક ઇફેક્ટ રહી જાય. એટલે તમારે કોઈ ઘરમાં કદાચ બહુ વડકા ભરતું હોય તો તમારે ખાલી માર્કિંગ કરી લેવું, બોલવાનું નહીં કઈ હો ભાઈ, પછી કે તને ડખો થયો, તિરાડ પડશે, પણ માર્કિંગ કરી લેવું કે ભાઈ કદાચ પૂર્વ જન્મમાં એ રીતનો જન્મ હોય એટલે એના થોડાક સંસ્કાર રહી ગયા. અને કોઈ બહુ પાટા મારતું હોય તો એ રીતે માર્કિંગ કરી લેવું, બોલવાનું નહીં ખાલી માર્કિંગ કરી લેવું, પૂર્વ જન્મની થોડીક ઇફેક્ટ રહી જાય. આ એ બહુ પાકું છે. અને એક વાત એટલી પાકી, સંસ્કાર છે ને જાય નહીં. એટલે રતા બસ્યામાં થોડાક સંસ્કાર એવા રહી ગયેલા. અને રતો બસ્યો તો મહારાજને ઓલા, આપણે તો એક પ્રસંગ તો બહુ પ્રસિદ્ધ છે કે ઘેલાને સામે કાંઠે શંકરનું મંદિર અને અભેસી દરબાર, જે દાદા ખાચરના બાપુ, એને શંકરને પૂજાપો ચડાવ્યા વિના જમવાનું નહીં એવો નિયમ. અને એમાં ઘેલામાં પૂર આવ્યું અને કોઈ જાય નહીં અને પૂજાપો પોગ્યો નહીં, ખાય નહીં. એટલે મહારાજે કીધું ભાઈ કોણ આ પૂજાપો લઈને જશે, કોઈ ઊભું ન થયું, પાણીનું પૂર, રાતનો સમય થઈ ગયેલો, રતો બસ્યો ઊભો થયો. મહારાજ તમે કહેતા હો હું જાઉં, પણ મહારાજ એક માણા તમે મારી આરે મોકલો જોડીમાં. મહારાજ કે તું આમાં ગોતલે સભામાંથી. તે રતો બસ્યો કે મહારાજ આ પ્રાગજી પુરાણી મોકલો. તે પ્રાગજી પુરાણી ધ્રુજક, મહારાજ મને રહેવા દો, આ ગાંડાની આરે મને રહેવા દો. એ કે મહારાજ કે પણ જાઓ નહીં, કઈ તમને નહીં કરે. એટલે પછી પ્રાગજી પુરાણી રતો બસ્યો બે નીકળ્યા. અને રાતનું ટાણું, તમરા બોલે, અંધારું ઘોર, વરસાદ વરસે, નદીમાં પૂર, અને એવી બીક લાગે એવી રાત. અને એમાં છે તો આ રતો પાછો દોહા ગાયે જાય, ઓઝા ભગતના ચાપખા ગાયે જાય. પ્રાગજી પુરાણી બીક લાગે, એટલે તું મૂંગો હાલ નહીં કે મને જ મોજ ચડી છે ટાણે, કે હિરાડ્યું નાખી જાય. પછી ઘેલો નદી આવી એટલે પ્રાગજી પુરાણી કે તું અહીં ઉભો રે અને હું હામે પાર જાઉં છું અને પછી પાછો આવું, ત્યાં સુધી તું અહીં ઉભો રહે. હવે એ હામે પાર ગયો રતો, ત્યાં જઈને પૂજાપો પૂજારીને દીધો. અને પૂજારીને કે તું આ પીપળાનું એક ડાળખું તોડી દે, મારે મહારાજને દેવું પડશે, નહીં તરી પાછી મારી વાત નહીં માને કે આ પૂજાપો પોગાડી એવો કે નહીં. તે પૂજારી કે તારી આ છે તોડી લે. રતો કે તોડી દેશો કે? આમ હાથ ઉગામ્યો ને એ કે આ માર છે ને, હા એ પછી હગો નહીં થાય. એટલે પૂજારીને એમ થયું કે આની અરે માથાકૂટ કરતા કરવા કરતા તોડી દો, એ ડાળખી દીધી. અને પછી રતો આ બાજુ આવતો હતો, પ્રાગજી પુરાણી એકલા બિચારા બીકના માર્યા ધ્રુજતા હતા. અને જ્યાં રતો આવ્યો ને આવીને કે એ ડાકણી શાકણી પિચાસણી બધી આવીને પાગલાને ખાવ. ઓલો બિચારો એક તો બીતો હતો ધ્રુજી, આ રતો, પણ આમાં હું મૂળ ઓલી ઇફેક્ટ રહી ગયેલી થોડી થોડી, પૂર્વ જન્મની ઇફેક્ટ રહી ગઈ. એટલે સ્વામિનારાયણ ભગવાને આજ આ રતા બસ્યાનો ઉદ્ધાર કર્યો છે, રાક્ષસનો મહારાજે ઉદ્ધાર કર્યો. અને ન્યાય દેવાવાળાને પણ આમાં આમાં જો કોઈ બહુ છે નહીં ઝઝો, નહીં આ કથા ઝઝો એ સાંભળવા જેવી છે. હા, કે ન્યાય દેવામાં જો કાંઈ પણ આગું પાછું કર્યું તો પછી આ એક ખાલી જરાક આમાં તેને કઈ લાંચ રૂશ્વત લીધી નહોતી રાજાએ, અને ન્યાયમાં સેજ ફેર પડ્યો ખાલી જરા, તોય શ્રાપને કારણે રાક્ષસ થવું પડ્યું. જે રિશ્વત લઈ આ કરપ્શન કરી અને અન્યાય કરતા હશે એની દશા ગજબની થાય. બે જણાનો કેસ ચાલતા હતા ને એક જણાએ જજને જઈને કીધું કે, અને એ જમાનામાં તો બહુ જૂના જમાનામાં વસ્ત્રોની પણ ખૂબ કિંમત, એટલે બહુ જૂની જમાનાની વાત. જજને કે ભાઈ મારા ફેવરમાં તમે ન્યાય દેજો, હું તમને એક પાઘડી ભેટમાં આપીશ એમ. એટલે કે સારું, તારા ફેવરમાં નિર્ણય આપી શકે. પછી હામેનો માણા તો એને ખબર પડી ગયેલી, એટલે ઈવડો એ જઈને કહી આવ્યો સાહેબને કે ભાઈ એ હું આવ્યો તો કે એને પાઘડીનું કીધું, હું તમને ભેંસ આપી શકે, મારા ફેવરમાં નિર્ણય આપજો. અને પછી જે કોર્ટની તારીખ પડી એટલે બીજાના ફેવરમાં નિર્ણય ગયો. એટલે ઓલો પહેલો માણા પછી જજની ઘરે ગયો અને ઘરે જઈને કે ભાઈ મેં તમને પાઘડી દેવાનું કીધું હતું, તમે એના ફેવરમાં કેમ નિર્ણય દીધો કે તારી પાઘડી ભેંસ ખાઈ ગઈ? કે તે પાઘડી તો દીધી હતી,
પણ તારી પાઘડી ઓલી ભેંસ ખાઈ ગઈ કે એમ. એટલે આવી રીતે જે કરતા હોય એની દશા મોળી તો થશે. એક દ્રષ્ટાંત યાદ આવ્યું, છેલ્લું દઈ દો બરાબર. અમારે એમાં એવું થયેલું હતું કે અહીં તો કોઈ જજ નથી, પણ ક્યારેક કોઈક સીડી દ્વારા સાંભળી લે વકીલો જજો તો એને કામમાં આવે. એમાં થયું એવું કે એક હંસ હતો ને, તે એની પત્નીનું કિડનેપિંગ કરી લીધું કાગડાએ. તે હંસ લઈને કાગડો લઈ આવ્યો અને પછી દાવો એવો માંડ્યો કે આ મારી પત્ની છે. એટલે આ આ મૂળ બધું માણાનું છે, પણ આપણે હું માણાનું નામ ન લેવાય એટલે પશુ પક્ષી નામે. એટલે કાગડાએ એમ કીધું કે આ પત્ની મારી. હંસ કે પણ એલા જોતો ખરા મારી પત્ની, તું આ કરીશો કે ના કે. અને બે ગયા કોર્ટે. અને પછી તો કાગડાએ જઈને જજ સાહેબને કીધું કે મારા ફેવરમાં નિર્ણય દેજો, હું તમારા પિતરીઓના દર્શન કરાવી શીખે. કારણ કે કાગડાઓને તો ખબર જ હોય ને કોના કોના પિતરીઓ ક્યાં ક્યાં. એટલે તો આપણે શ્રાદ્ધ વખતે એને જ ખવડાવી ને એ પોગાડી દે હહોના બાપા સુધી, કારણ કે એને ખબર હોય. એટલે કાગડાઓ એ સ્પેશિયલી એટલા માટે ગણાય કે હું તમારા પિતરીઓના તમને દર્શન કરાવી શકે, તમે મારા ફેવરમાં નિર્ણય દેજો. એટલે જજ સાહેબે તો એના ફેવરમાં નિર્ણય દીધો અને કીધું કે ભાઈ આ હંસલી છે એ કાગડાની પત્ની છે. હંસ તો બિચારો ઢીલું મોટું કરીને વયો ગયો. પછી જજ સાહેબે કાગડાને કીધું હવે તું મારા પિતરીઓના દર્શન કરાવ. કાગડો કે હાલો. એક ઉકડે લઈ ગયો અને ક્યાંય થોડુંક ફંફોળો ફંફોળ્યો ને તે માઇલ પાછી બે કીડા નીકળ્યા, એક કીડો ને એક કીડી, એ બે નીકળ્યા. એટલે કાગડાએ કીધું કે લ્યો જજ સાહેબ દર્શન કરો, આ તમારા બા બાપુજી છે. એ કે તે જજ સાહેબ કે મારા બા બાપુજી અહીં ઉકડામાં હતી કે જેના છોકરાઓ ખોટા ન્યાય આપે એના બાપા કઈ સ્વર્ગમાં ન જાય. જેના કાગડો જુઓ તમે ભાઈ, જેના છોકરા ખોટા ન્યાય આપે એના બાપા કઈ સ્વર્ગમાં ન જાય કે ઉકડામાં જ હોય. એટલે એક તો પત્ની લઈ ગયો અને ઉપરથી જજને ચોટ મારતો ગયો. એટલે આ આ આખું બહુ પાકું છે ભાઈ, આ ન્યાય આખો પાકો છે. એટલે આમાં આપણે બહુ આગુ પાછું ન થવું, કર્મ કરવામાં ધ્યાન રાખવું, ભજન ભક્તિ કરવા. એટલે આજની કથાનો સાર જો તમે તો એટલો છે કે કર્મમાં ધ્યાન રાખો અને ઈશ્વરનો આશરો રાખો. પછી તો મહારાજે શંકર પાર્વતીને ખૂબ આવ્યા છે અને એને મહારાજને સાથવો જમાડ્યો છે અને ઘણી ઘણી લીલાઓ છે અને એ લીલાઓ હવે સાંજે અમારે જ્ઞાન સ્વામી તમને સંભળાવશે. અને એક ખાસ વાત કરી દઉં કે આપણો આ સરસ મજાનો ઉત્સવ ચાલી રહ્યો છે અને આ ઉત્સવ આ અમરોલી વિસ્તારમાં પૂજ્યપાદ હરિવલ્લભદાસજી સ્વામી ખૂબ સારો આ મહોત્સવ કર્યો. અને તમને બધા બહેનો ભાઈઓને આ વિસ્તારના જે છો એને ખાસ કહું કે એવી સત્સંગની અલેખ જગાડો કે આ અમરોલી વિસ્તારમાં સત્સંગ દ્વારા જાજા જીવો સુખી થાય. પૂજ્ય સ્વામી એમનું સંત મંડળ ખૂબ સારો દાખલો કરી સત્સંગની અભિવૃદ્ધિ થાય. કેન્દ્ર જોઈએ, મંદિરનું કોઈ કેન્દ્ર જોઈએ, મંદિર વિના કોઈ કાર્યક્રમ ન થાય. મારે કથા કરવી તો સ્ટેજ તો જોઈ ને ભાઈ, એમ સત્સંગ કરાવવો હોય જાજા જીવને સુખી કરવા હોય તો મંદિર રૂપી સ્ટેજ જોઈએ. અને એક વાત તમને એ ગ્રહસ્થને કહીશ કે પહેલાના જમાનામાં તો રાજાઓ જ મંદિરો બાંધી દેતા હતા. ભારત દેશના તમે સાઉથ ઇન્ડિયાના મંદિરો જો, મોટા મોટા, અરે ભાઈ કેટલા વિઘાઓમાં મંદિર હશે, કિલોમીટર કિલોમીટરની તો એની પ્રદક્ષિણાઓ હશે. આવા મોટા મંદિરો કોણે બાંધ્યા? ભારત દેશના રાજાઓ. અને હવે આજના રાજાઓ તો ભાઈ સેક્યુલરવાદમાં ને બિન સેક્યુલર ને એ બધી કૂટણીમાં એ કોઈ કાંઈ મંદિર તો બાંધીને દે નહીં. એટલે પ્રજાએ જ મંદિર બાંધવું પડે. હું દુબઈ ગયો તો મેં જોયું કે દુબઈમાં લોકોના રહેવાના મકાનો કરતા એની મસ્જિદો સારામાં સારી છે. અને દુબઈનો કોઈ એવો એરિયો બાકી નહીં હોય કે જ્યાં મસ્જિદ ન હોય. કોઈ બી એરિયાનો માણસ સમાજ આવીને રાજાને એમ કે ભાઈ અમારા એરિયામાં મસ્જિદ નથી, એટલે રાજા તરત ત્યાંને મસ્જિદ બાંધી આપે. તમે એક કિલોમીટરે ન હાલો ને ભાઈ, અડધો અડધો કિલોમીટરે મસ્જિદો આવે. અને દુબઈના એરપોર્ટમાં પણ મસ્જિદ બનાવી દીધી છે કે કોઈ યાત્રાળુ પ્લેનની યાત્રામાં જતા હોય, નમાજ પઢવાનું ટાણું આવે તો એરપોર્ટમાં ક્યાં નમાજ પઢે, એના રાજાએ એરપોર્ટમાં પણ મસ્જિદ બાંધી દીધી છે.
ધર્મને રાખશો તો જ સમાજ સુરક્ષિત રહેશે. હિન્દુસ્તાનનો જે ધર્મ, એટલે તો સરદાર પટેલે ભવ્યાતિ ભવ્ય સોમનાથનું મંદિર બનાવી દીધું, કે આપણી સંસ્કૃતિ છે ભાઈ. રાજાઓ મંદિર બનાવી દેતા. અને તમને હું એક વાત કરું, એ આપણા હિન્દુઓમાં તો આજે હિન્દુઓ જ તે મંદિર પડખે આવે તો કે ન્યુસન્સ વધે. રાતે બેન્ડ વાજા લગ્નના 10-10 વાગ્યા 2 વાગ્યા સુધી વગાડી ન્યુસન્સ નહીં, પાર્ટીઓમાં પિક્ચરના ગાણા ગાઈ ન્યુસન્સ નહીં, ગણપતિના ઉત્સવમાં ઝૂમ શરાબી ઝૂમ ગાઈને ગણપતિને ક્રોધ ઉપાડે એ કોઈ ન્યુસન્સ નહીં, અને મંદિરે ધૂન કીર્તન ને આરતી થાય તો કે ન્યુસન્સ થાય. ઓલા ઇસ્લામ ધર્મની ગરિમા જો. અને મને ગૌરવ એ વાતનું થયું કે વર્ષો પહેલા એક વૈષ્ણવ કુટુંબ આપણું ઇન્ડિયાનું પાકિસ્તાન રહેવા ગયેલું, અને ત્યાંથી પછી જ્યારે ભારત પાકિસ્તાન નોખું પડ્યું ત્યારે દુબઈ ગયેલું. એ વખતે આજનું દુબઈ નહોતું, નકરું રણ હતું, ઝૂંપડામાં લોકો રહેતા હતા. એ સમયે આ લોકો કમાવા માટે ત્યાં ગયા. અહીંથી જાય ત્યારે ખાવા પીવાની વસ્તુ લઈ જાય, ત્યાંના રાજાને આપે. એ લોકોની પાસે તો આવું કાંઈ ફળ ફૂલ કે ખાવા પીવાનું કાંઈ હતું નહીં, કારણ કે રણમાં વરસાદી ન થાય શું ખાય. અને એ વખતે આ લોકોની હારે એને મિત્રતા થઈ, અને થોડીક જમીન એ વખતે એને ભગવાન કૃષ્ણનું મંદિર બનાવવા માટે આપી, અને એ વૈષ્ણવ પરિવારે ત્યાં એક મંદિર બનાવ્યું. આજે તો દુબઈનો નિયમ છે કે ઇસ્લામ સિવાય કોઈ ધર્મનું સ્થાન બને નહીં, પણ એ એક મંદિર એ જમાનામાં બનેલું, અને એ મંદિર બન્યું. આજે તમે એ મંદિરે જાઓ, આજે દુબઈમાં 80% પ્રજા હિન્દુસ્તાનની છે, ઇન્ડિયાની છે. અને ઇન્ડિયાની દરેક હિન્દુસ્તાની પ્રજાને જન્માષ્ટમી કે રામનવમી કે કોઈ પણ પર્વ આવે, તહેવાર આવે, ત્યારે તહેવાર મનાવવા ક્યાં જવું, એક ઓનલી એ હવેલી છે કે ત્યાં આજ હજારો માણસો જાય છે. અને હવેલીની બહાર તમને શ્રીફળ બી મળે, અગરબત્તી બી મળે, બધું જ ઇન્ડિયન પૂજા પાઠ જે છે એ બધા જ મળે. મેં ત્યાંના કમિટીના માણસોને પૂછ્યું કે હિન્દુસ્તાનમાં જ્યારે આ પ્રસંગ અમારે બનેલો 1992નો, અને એ વખતે અહીંયા તમારે કંઈ પ્રોબ્લેમ આવેલો, તો કહે છે કે અહીંના રાજાએ ત્યારે અહીંયા મંદિરની ફરતી સિક્યુરિટી મૂકી દીધેલી, અને રાજાએ એમ કહેલું કે અમારા બાપ દાદાઓએ હિન્દુઓને આ મંદિર બાંધવા જમીન આપી છે, એ મંદિરનું જતન કરવું એ અમારા ફરજમાં આવે, માટે આની કાકરી પણ ન હલવી છે. આ આ આ ત્યાંના રાજા હતા. લ્યો આટલું એ ઇસ્લામ ધર્મના માણસોને બી જો ગૌરવ રહેતું હોય ભાઈ, તો આપણે હિન્દુસ્તાનના હિન્દુઓને ખબર પડવી જોઈએ કે આપણા મંદિરો છે એના દ્વારા આપણી સંસ્કૃતિ ટકશે. સ્વામિનારાયણ ભગવાનને મંદિરો બાંધવાની રૂચિ નહોતી. 58માં મહારાજ ગાદીએ બેઠા, 78 સુધી કોઈ મંદિર ન બાંધ્યું, પણ પછી મહારાજને ખબર પડી કે અમે જતા રહેશું આપણો માર્ગ બધો લુપ્ત થઈ જશે, માટે મંદિરથી જ આપણી ઉપાસના ટકશે. પછી સ્વામિનારાયણ ભગવાને એવી ઝડપ કરી, આમ જો તો ધડાધડ મંદિરો બનવા માંડ્યા, ટૂંક સમયમાં 6 મંદિરો તૈયાર કરી દીધા. માટે આજે પૂજ્યપાદ હરિવલ્લભદાસજી સ્વામી એમનું સંત મંડળ સુંદર મજાનું સારા એરિયામાં મંદિર બનાવવા જઈ રહ્યા છે. તમારો અમરોલીનો વિસ્તાર બહુ મોટો, અને એમાં બી જે રિંગ રોડ બાજુનો જે એરિયો, બહુ સારો એરિયો ડેવલપિંગ થશે અને બહુ સારું મંદિર બનશે, તો એ મંદિરમાં પણ બધાએ યોગદાન આપવું. રોજ સવાર સાંજ અહીંયા અમરોલી મંદિર છે ત્યાં સંતો પાસે જવું, ત્યાં સભા થતી હોય એ સભામાં જવું, કથા વાર્તા સાંભળવી, સત્સંગ કરવો. અહીંયા વિવિધ પ્રકારની સભાઓ સત્સંગ સભાઓના આયોજન થાય છે. કોઈ બી સારા પ્રસંગો આવે, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, સ્વામિનારાયણ ભગવાનની જયંતી હોય, એ ઉત્સવો મંદિરે ઉજવાતા હોય તો ત્યાં પણ બહેનો ભાઈઓએ ઉત્સવમાં હાજરી આપવી. અને જે નૂતન મંદિર બનવા જઈ રહ્યું છે એમાં બધાએ જેટલી બને એટલી વધારે